माय ब्यूटीफुल हैंडसम स्टूडेंट्स, કેમ છો બધા? ઓલ વેલ? કેવી ચાલે છે તમારી તૈયારી અભિયાન બેચ સાથે? મારા 11th સ્ટાન્ડર્ડ ના બડિંગ માઇન્ડ્સ, કેમ છો બધા? તો આપણે એક સરસ મજાનું ચેપ્ટર ભણી રહ્યા છીએ, મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ, સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. આ ચેપ્ટરમાં આપણે સૌથી પહેલો ટોપિક ફિનિશ કરી દીધો, મૂળ વિશે, ધ રૂટ વિશે. જે પણ વસ્તુ આપણે ભણવા લાયક હતી, જે હતી, બધી એક્સ્ટ્રા થોડી વસ્તુ આપણે દરેક વસ્તુ જોઈ લીધી છે. તમને 2-4 એક્ઝામ્પલ એક્સ્ટ્રા કરાવવા પાછળ મારો કોઈ જ સ્વાર્થ નથી, મારી કોઈ જ એવી હેતુ નથી કે તમને વધારે ભણાવું અને તમે વધારે ભણીને તમારો ટાઈમ બગડે. જસ્ટ અત્યાર સુધી મેં નોટિસ કર્યું છે કે આ ચેપ્ટરમાં એક ડિસ્ક્લેમર લખેલું હોય છે કે આમાંથી પ્રેક્ટિકલ બુક બેઝના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે, અને અમુક વસ્તુમાં કન્સેપ્ટ બિલ્ડ કરવા માટે હું તમને થોડું ઘણું એક્સ્ટ્રા કરાવું છું, રાઈટ? આજનો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા ફક્ત એટલું જ કહીશ, લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. તો તમે 11th સ્ટાન્ડર્ડના એ મુકામ ઉપર પહોંચી ગયા હશો. ઘણા બધા સ્ટુડન્ટનું ભણવાનું એકદમ સુપર્બ ચાલી રહ્યું હશે, પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ હશે જેને થોડું એવું હવે ડર લાગતો હશે કે મારાથી નહીં થાય. તો બેટા, ખુદ પર, પોતાના ઉપર ભરોસો રાખો. તમે કોશિશ તો કરો. તમે હાર માની દેશો તો જીવનમાં ક્યારેય આગળ જ નહીં વધી શકો. 11th 12th સાયન્સ કરવું તમને પણ ખબર હતી, બધાએ ચેતવ્યા પણ હશે. તમારી આજુબાજુ કાકા મામા માસીના છોકરાઓ હોય, બાજુવાળા કાકા મામા માસીના છોકરાઓ હોય, તેમણે પણ કીધું હશે કે ભાઈ સાયન્સ કરવું અઘરું છે. પણ તમે ચેલેન્જ લીધો છે તો અડધેથી આપણે પાછા જવાનું નથી, એને પાર પાડીને જ છૂટકો છે, રાઈટ? ચાલો, તો આજે આપણે જે ટોપિક ભણવાના છીએ, ખાઈકાનો ટોપિક છે. સો આપણને બધાને ખબર છે, એક નાનકડી ડાળખી હું લઈને આવી છું. તો કાલના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે જમીનની ઉપરનો ભાગ વનસ્પતિનો, તેને આપણે શું કહીશું? પ્રરોહતંત્ર કહીશું, રાઈટ? પ્રકાંડવાળો જે ભાગ છે તે કહીશું. તો ભાઈ, એક પ્રકાંડ છે અને એક ડાળખી છે. તો પ્રકાંડમાં કઈ કઈ વસ્તુ હોય? તો ઉપરનો દેખાય છે આપણને. ત્યારબાદ પર્ણ જે ભાગથી ઉદ્ભવે છે અહીંયા, એ ભાગને કહેવાય ગાંઠ. ગાંઠની વચ્ચે હોય આંતરગાંઠ. સાથે સાથે આ પ્રરોહતંત્રની અંદર કલિકાઓ પણ આવેલી છે, અને કલિકામાંથી પ્રરોહ બને, શાખા બને, અથવા તો આવી રીતે પુષ્પમાં કન્વર્ટ થાય છે. તો આ બધી જ વસ્તુ આપણે આજે સરસ રીતે ડિટેલમાં ભણીશું. તો બેટાજી, આજનો આપણો ટોપિક છે ધ સ્ટેમ, એટલે કે પ્રકાંડ. તો આપણને આ વસ્તુ ખબર છે કે વનસ્પતિમાં જમીનની નીચે મૂળતંત્ર હોય છે, જેની આપણે ડિટેલ ભણી. જમીનની ઉપર પ્રકાંડ હોય છે. એ જ પ્રકાંડમાં બેટા પુષ્પ હોય, પર્ણ હોય, ફળ હોય, રાઈટ? તો પુષ્પ, પર્ણ, ફળ ધરાવતો વનસ્પતિનો હવાઈ ભાગ, એને આપણે ડાયાગ્રામ પરથી જ કહી શકીએ છીએ. તો ચલો લખીએ બેટા કે પ્રકાંડ એટલે શું. તો પર્ણો, પુષ્પો તથા ફળ ધરાવતો, તેને આધાર આપતો વનસ્પતિનો હવાઈ ભાગ કેમ કીધું? જમીનની ઉપર જોવા મળે છે બેટા. આપણને ક્યાં જોવા મળે છે? તો પ્રકાંડ મોટા ભાગે કેમ કીધું એ પણ કહીશ. મોટા ભાગે જમીનની ઉપર જોવા મળે છે. હવે બચ્ચા, આપણે જો વાત કરીએ પ્રકાંડની, તો આપણને કઈ કઈ વસ્તુઓ અહીંયા ખબર હોવી જોઈએ. ચલો, તો પ્રકાંડ માટે આઈ કેન સે કે ચલો આ એક પ્રકાંડ આપણે ડ્રો કર્યું. રાઈટ? આ પ્રકાંડમાં
નીચેની બાજુ છે મૂળતંત્ર, રાઈટ? હવે પ્રકાંડમાં અમુક ભાગો છે, તો આ જે ડાર્ક ભાગ મેં ડ્રો કર્યા થોડા થોડા અંતરે, રાઈટ? આ જે પ્રકાંડ હું લઈને આવી છું ને, તો એમાં જો જ્યાં જ્યાં પર્ણવાળો ભાગ છે, એ જે જગ્યા છે ને જ્યાં પર્ણ છે, તે ભાગને શું કહેવાય? તો બચ્ચા આ ભાગને કહેવાય ગાંઠ, રાઈટ? તો આ જે ભાગ અહીંયા છે તેને આપણે કહીશું ગાંઠ. ઇંગ્લિશમાં આને કહેવાય નોડ્સ, ગાંઠો, નોડ્સ, અથવા એક છે તો નોડ. ડન. હવે ગાંઠનો શું રોલ છે બેટા? તો જ્યાં ગાંઠ છે એની ઉપર, એ ભાગ ઉપર પર્ણ ઉદ્ભવે છે. ગાંઠવાળા ભાગે બેટા શું ઉદ્ભવે છે? તો ગાંઠવાળા ભાગમાં પર્ણનો ઉદ્ભવ થાય છે, રાઈટ? તો જ્યાં ગાંઠ છે તે ભાગમાં આપણને આ પર્ણ જોવા મળે છે. ડન. પર્ણમાં આ શીરાઓ છે. આપણે નેક્સ્ટ ટોપિક પર્ણ વિશે જ ભણવાના છીએ. તો આ થઈ ગયું, આપણે બધાને લેબલ કરતા જઈશું એટલીસ્ટ. પર્ણ, લીફ. ત્યારબાદ હવે જુઓ, આ બે ગાંઠ વચ્ચેનો જે ભાગ છે ને, આ ભાગ, તો બે ક્રમિક ગાંઠ વચ્ચેના ભાગને શું કહેવાય? તો બેટા આ ભાગને કહેવાય આંતરગાંઠ. આંતરગાંઠને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરનોડ, રાઈટ? તો આ જે ઇન્ટરનોડ છે શું છે બેટા? તો બે ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર, ક્રમિક ગાંઠ વચ્ચેનો ભાગ, તેને આપણે શું કહીશું? ઇન્ટરનોડ કહીશું. તો અહીંયા બેટા આવી રીતે ગાંઠ ઉપર પર્ણો ઉદ્ભવેલા છે. આ બધી જ વસ્તુ ખૂબ જ બેઝિક છે, પણ આપણને આમાં બેટા કન્ફ્યુઝન થવું જોઈએ નહીં, રાઈટ? એટલા માટે મેં ડ્રો કરીને સમજાવ્યું છે કે બેઝિક વસ્તુ છે, તો આપણને એમાં કોઈ પણ શંકા રહેવી જોઈએ નહીં. ઇઝ ધેટ વેરી ક્લિયર? ચલો હવે બેટા પ્રરોહમાં બીજું શું હોય? તો આપણને ખબર છે કે પ્રરોહનો જે ભાગ છે, પ્રકાંડનો જે ભાગ છે, તેમાં પર્ણ હોય, ગાંઠ, આંતરગાંઠ હોય, ગાંઠ ઉપરથી પર્ણો ઉદ્ભવે છે. ગાંઠ ઉપરથી પર્ણો ઉદ્ભવે છે. હવે એના સિવાય બીજું કંઈ હોય? તમે બીજું કંઈ જોયું છે? તો હા, ઘણી બધી રચનાઓ જોઈ છે. આપણે પ્રકાંડ ઉપર કાંટા જોયા છે, પછી આ જે ભાગ છે પ્રકાંડ અને પર્ણના પર્ણદંડ વચ્ચેનો ભાગ, ત્યાં બેટા કલિકાનું નિર્માણ થાય છે. તો આ થઈ ગઈ આપણી કલિકા. કલિકાને ઇંગ્લિશમાં કહેવાય છે બેટા બડ. કલિકાને ઇંગ્લિશમાં શું કહેવાય છે? બડ. કલિકામાંથી આપણે આગળ હમણાં લખીશું કે કાં તો પ્રરોહ બને, શાખા બને, અથવા તો બને પુષ્પ. તો પુષ્પ અગ્રીય ભાગે પણ હોઈ શકે છે. રાઈટ? અથવા તો કક્ષ કલિકામાં પણ હોઈ શકે છે. તો અને પુષ્પમાંથી પછી શું બને? તો પુષ્પમાંથી પછી બનશે ફળ. તો ફળ પણ પ્રકાંડ ઉપર જ હાજર હોય છે. તો ચલો, પ્રકાંડ મોટા ભાગે જમીનની ઉપર છે. હવે આપણે લાસ્ટ ટાઈમ જે કન્સેપ્ટ ભણ્યા હતા, ધન અને ઋણવાળો, તો ચલો બેટા સૂર્યપ્રકાશની દિશા આ છે, રાઈટ? જ્યાં સન છે તેની જ દિશામાં, અરે ઇસકો ક્યા હુઆ, ચલો કોઈ નહીં, આ સન છે, સૂર્યપ્રકાશ છે, એની દિશામાં પ્રકાંડની વૃદ્ધિ થાય છે.
तो आपणे एवुं लखी शकीए के धन अथवा पॉजिटिवली फोटोट्रॉपिक प्रकाशानुवर्ती, राइट? आपणे एवुं लखी शकीए के ऋण। હવે જમીનથી ઉપરની બાજુ વિકાસ પામે છે, જ્યાં ગ્રેવિટી છે, ગુરુત્વાકર્ષણ છે, ત્યાં વિકાસ નથી પામતું, તો બેટા ઋણ ભૂવર્તી અને ઋણ જલાનુવર્તી આવશે, રાઈટ? તો વનસ્પતિનો ધન પ્રકાશાનુવર્તી, ઋણ ભૂવર્તી, ઋણ જલાનુવર્તી ભાગ જે ઉપરની બાજુ સીધો ટટ્ટાર આગળ વૃદ્ધિ પામે છે એને આપણે શું કહીએ છીએ? તે ભાગને આપણે કહીએ છીએ પ્રકાંડ. તો પ્રકાંડ બેટા કેવી રીતે વૃદ્ધિ પામે છે? તો જમીનને અનુલંબ રીતે આપણે એવું લખી શકીએ છીએ, જમીનને અનુલંબ વૃદ્ધિ, રાઈટ? જો બચ્ચા મને જેને આખે આખી લાઈન લખવાની આદત નથી, આખે આખી એનસીઆરટીના દરેક શબ્દો હું તમને કરાવીશ, મારી ગેરંટી. પણ આખી આખી લાઈન હું નહીં લખું, માઇન્ડ મેપની જેમ નાના નાના પોઈન્ટ્સમાં હું લખીશ. તો જો તમે એવી મનસા સાથે લેક્ચર કરી રહ્યા છો કે ખાલી નોટ્સમાંથી હું વાંચી લઈશ, તો તમને મારી નોટ્સમાં ડાયરેક્ટ કાંઈ ખબર પડશે નહીં. જો તમારે મારી નોટ્સ વાંચવી હશે ને, તો લેક્ચર પણ અટેન્ડ કરવો પડશે, અને એ જ ફેક્ટ છે, પડી ખબર? અને તમારે પણ જ્યારે પોતાની નોટ્સ બનાવો, દેખો પડેગા, લિખેગા, રિવિઝન કરેગા તો પડેગા. ઇન્ડિયા મેને થોડું મોડિફાઈ કર્યું છે, પઢને કે સાથ સાથ લિખનાય, ભણવાની સાથે સાથે લખો. ક્લાસમાં હું જેવી રીતે કરાવું છું એવી રીતે થોડી થોડી આદત પાડો. તમે 11th સ્ટાન્ડર્ડમાં છો તો તમારે હમણાંથી જ મહેનત કરવાની આદત પાડવી જોઈએ, રાઈટ? ઘણા સ્ટુડન્ટ શું કરે, ઊંઘતા ઊંઘતા લેક્ચર જોવે અને પછી જ્યારે મમ્મી પપ્પા કહે કે કાંઈ ભણતા નથી, કાંઈ કામ નથી, તો નોટ્સ લઈને બેસે ને પછી એને ઉતારો કરે. એવું નહીં કરવાનું બેટા. તમે જને તમારી માટે ભણો, મમ્મી પપ્પા કે ટીચર માટે ભણવાની જરૂર નથી. જ્યારે તમને એવું થશે ને કે તમારી લાઈફ બેટર બનાવવા તમારે ભણવું છે, અંદરથી અવાજ આવશે, તો જ તમે ભણી શકશો. નોટ્સ બનાવવાની બેસ્ટ વસ્તુ છે. ઘણા બધા પ્રકારની નોટ્સ છે, ઘણા બધા લેક્ચર્સ લઈ લીધા છે, તમે જોયા પણ હશે આઈ હોપ. તો પહેલાં તો આપણે ક્લાસ નોટ્સ બનાવવાની હોય, મેમ ભણાવે સાથે સાથે બનાવો. 0.5x માં જુઓ, કોણ કહે છે તમને 2x માં જોવાનું? 2x માં તો રિવિઝન કરતી વખતે જોવાનું હોય. ધીમે ધીમે વચ્ચે વચ્ચે પોઝ કરો. મેં આખી સ્લાઇડ લખી લીધી, પોઝ કરો અને તમે લખો. બનતા સુધી સમજી સમજીને સાથે લખવાની આદત પાડો. આપણી પાસે એટલો બધો ટાઈમ નથી કે આપણે ટાઈમ પાસ કરીએ, તો ટાઈમ પાસ નહીં કરવાનો. આપણે બધાને ઉલ્લુ નહીં બનાવવાના, પોતાને પણ ઉલ્લુ નહીં બનાવવાના. ઘણા સ્ટુડન્ટ્સ મેં એવા જોયા છે, પેરેન્ટ્સને પૂછ્યું કે શું કરે છે બાળક ઘરે, તો કે આખો દિવસ બસ લખલખ કરે છે. તો ભાઈ તમારે જોવાનું કે શું લખે છે, રાઈટ? આખો દિવસ ખાલી લખલખ કરવાથી પણ માર્ક્સ નહીં આવે, ઉતારો નહીં કરવાનો. કેવી રીતે? પહેલી વસ્તુ, ધીમે ધીમે હું તમને બધા સ્ટેપ સમજાવીશ જેનાથી તમારો સ્કોર ઇમ્પ્રૂવ થાય. તમે કમેન્ટમાં પણ મને પૂછી શકો છો, રાઈટ? તો સૌથી પહેલાં તો ક્લાસ નોટ્સ લખવાની સાથે સાથે, પછી એનસીઆરટી રિવિઝન કરવા, એનસીઆરટી ટેબ્લેટ આપ્યું છે મેં, તે લખવાના. 2-3 પેજીસ હોય છે, હાર્ડલી 20 લાઈન હોય છે, જેની પાછળ 20 મિનિટ્સથી વધારે સમય નહીં જાય, રાઈટ? પછી આગળ બીજું સમજાવીશ. ચલો હવે જે બેટા ટોપિક જે નેક્સ્ટ છે એ છે બડ. બડનો મતલબ શું થાય? બડ એટલે કલિકા. બડ એટલે શું થાય બેટા? કલિકા. તો અહીંયા કલિકા જે છે તેનો મતલબ શું થાય? આપણે નાની નાની કળીઓ જોઈ છે ને પ્લાન્ટની અંદર, વનસ્પતિના પ્રરોહમાં નાની નાની આપણે કળીઓ જોઈ છે, બડ્સ જોઈ છે, કલિકાઓ જોઈ છે. તો બેટા કલિકા જે છે એ કન્ડેન્સ શૂટ છે, અપરિપક્વ
ઘનીકૃત થયેલ પ્રરોહ છે. ઘણી વાર શૂટ માટે પ્રરોહ શબ્દ વપરાય છે, જે નાજુક પર્ણોથી ઢંકાયેલ હોય છે. ઠ લખ્યો ઢંકાયેલ. ચલો હવે બેટા અહીંયા ધ્યાન આપો કે આ જે ભાગ છે આ એ વર્ધનશીલ પ્રદેશનો ભાગ છે. પ્રકાંડમાં જ એક નાનકડો ભાગ છે જ્યાં વર્ધનશીલ કોષો આવેલા છે. તો આ ભાગમાં બેટા વર્ધનશીલ કોષો આવેલા છે. આ ભાગ વર્ધનશીલ કોષો ધરાવે છે. ગાંઠવાળા ભાગમાં વર્ધનશીલ કોષો આવેલા હોય એની ઉપર આવા નાજુક પર્ણો આવૃત હોય છે, રાઈટ? તો આ ભાગ શું થઈ ગઈ? કલિકા. આ ભાગને શું કહેવાય? આ ભાગને બેટા કહેવાય કલિકા, રાઈટ? પડી ખબર? હવે જુઓ, આ કલિકામાં વર્ધનશીલ પેશી છે. મેં આવું ઘનીકૃત થયેલ કેમ લખ્યું? કેમ કે કન્ડેન્સ ભાગ છે. આ જે પ્રરોહ છે ને, સપોઝ આ આપણું પ્રરોહ છે, રાઈટ? તો આને આપણે આમ લંબાઈમાં ઘટાડી દઈએ. આ લંબાઈમાં આ ઇન્ટરનોડ બને છે ને, આંતરગાંઠ, એ લાંબી ન થાય, ટૂંકી થઈ જાય. તો આ બધા ભાગ પર્ણો એક જ જગ્યા પર આવી જાય કે નહીં? જસ્ટ એવું સમજાવવા માંગે છે ઘનીકૃતનો અહીંયા મતલબ, રાઈટ? હવે જુઓ, વર્ધનશીલ કોષો છે કલિકામાં. તો કલિકામાં બે પ્રકારની કલિકા બની શકે. બડ્સ જે છે તે અહીંયા બે પ્રકારે બની શકે છે. કયા બે પ્રકારે બની શકે છે? તો એક હોઈ શકે છે વેજીટેટિવ બડ્સ. વેજીટેટિવ બડ્સ એટલે વાનસ્પતિક કલિકા, રાઈટ? આ વાનસ્પતિક કલિકાનું શું કાર્ય છે? તો જો વાનસ્પતિક કલિકા હશે તો પ્રરોહનું અથવા વનસ્પતિમાં શાખાનું નિર્માણ કરશે. અને બીજી કલિકા છે જેમાંથી સરસ મજાના પુષ્પ બને છે, તો એને કહેવાય બચ્ચા ફ્લોરલ બડ, પુષ્પીય કલિકા. અને જો પુષ્પીય કલિકાનું નિર્માણ થશે તો પુષ્પીય કલિકામાંથી બચ્ચા શું બને? તો પુષ્પીય કલિકામાંથી નિર્માણ થાય છે પુષ્પનું. પુષ્પીય કલિકા પુષ્પ નિર્માણ કરે છે. હવે આગળ વધીએ આપણે તો પડની અંદર, કલિકાની અંદર જ હું તમને વાત કરું. સપોઝ પ્રરોહની, રાઈટ? નીચેની બાજુ મૂળતંત્ર છે, ચલો. હવે અહીંયા મેં તમને એવું કીધું કે ગાંઠ છે, ગાંઠ ઉપર પર્ણ ઉદ્ભવ્યા છે. ગાંઠ ઉપર બચ્ચા શેનો ઉદ્ભવ થયો છે? તો ગાંઠ ઉપર ઉદ્ભવ થયો છે પર્ણનો, રાઈટ? હવે પર્ણ અને પ્રકાંડ વચ્ચેનો આ જે ભાગ છે, આ ભાગને શું કહેવાય? પર્ણ અને પ્રકાંડ વચ્ચેનો આ જે બચ્ચા ભાગ છે આને આપણે શું કહીએ છીએ? તો આને એક્ઝાઇલ કહીએ છીએ. એક્ઝાઇલ એટલે બેટા કક્ષ. એક્ઝાઇલ એટલે શું થાય? કક્ષ. તો કક્ષ શું છે? બધા બેઝિક ટર્મ છે જે આગળ વારાઘડીએ વપરાશે, તો આપણે એને અહીંયા લર્ન કરીએ છીએ. તો એક્ઝાઇલ એટલે કક્ષ. તો પર્ણદંડ, આ ભાગને આને કહેવાય બેટા પિટિયોલ પર્ણદંડ. તો પર્ણદંડ તથા પ્રકાંડ વચ્ચેનો ખૂણો, તેને આપણે શું કહીએ છીએ? તો કક્ષ કહીએ છીએ, એક્ઝાઇલ કહીએ છીએ. આ શબ્દ ઘણી બધી વાર વપરાવાનો છે, એટલા માટે મેં અહીંયા લખ્યો છે, રાઈટ? ચલો હવે બેટા અહીંયા આ પર્ણ છે, આ ભાગ કક્ષ છે. હવે આ કક્ષમાં અહીંયા કલિકા ઉદ્ભવી એક, રાઈટ? તો આ કલિકાને શું કહેવાય? તો આને કહેવાય એક્ઝિલરી બડ.
એટલે કે કક્ષકલિકા. આ ટોપિકમાં આપણે આ શબ્દ વારંવાર વાપરવાના છીએ, કક્ષકલિકા. કક્ષકલિકાનું રૂપાંતરણ તો કક્ષકલિકા ખબર પડી, પર્ણ પ્રકાંડ વચ્ચેનો જે ભાગ છે એને કહેવાય એક્ઝાઇલ, એટલે કે કક્ષ. અને કક્ષમાં ઉદ્ભવતી કલિકા એક્ઝિલરી બર્ડ એટલે કે કહેવાય બેટા કક્ષકલિકા. હવે આગળ વધીએ કે એક કલિકા કક્ષકલિકા છે અને કલિકા કયા ભાગે ઉદ્ભવી છે? ગાંઠના ભાગે, નોડલ રિજિયન પર ઉદ્ભવી છે. એના સિવાય કલિકા ક્યાં હોઈ શકે? તો પ્રકાંડના અગ્રભાગે પણ કલિકા હોઈ શકે છે, રાઈટ? તો પ્રકાંડના અગ્રભાગે જે કલિકા હોય એને અગ્રીય કલિકા કહીશું. અથવા અંત્ય કલિકા કહેવાય. શું કહેવાય બચ્ચા એને? અગ્રીય અથવા અંત્ય કલિકા. ઇંગ્લિશમાં આનું નામ જોશો ને તો અપાઇકલ, અપાઇકલ રિજિયન, એપિકલ ભાગ એટલે અગ્રભાગ, સૌથી આગળના ભાગને એપિકલ કહેવાય. અને છેડે છે ને બચ્ચા એટલે ટર્મિનલ કહીશું. અપાઇકલ અથવા ટર્મિનલ બર્ડ. તો પોઝિશનના આધારે, સ્થાનના આધારે કલિકાના પ્રકાર કયા કયા છે? તો બેટા બે પ્રકાર છે. બચ્ચા કયા બે પ્રકાર છે? તો અગ્રીય કલિકા અથવા અંત્ય કલિકા, અને બીજો પ્રકાર છે કક્ષકલિકા. આના સિવાય કલિકા હોય તો હા બચ્ચા, આ નોર્મલ ભાગ સિવાય અસ્થાની કલિકા પણ હોય, જેમ કે મૂળમાંથી ઉદ્ભવે, પ્રકાંડમાં ગાંઠ સિવાયના કોઈ ભાગમાંથી ઉદ્ભવે, કે પર્ણ ઉપર કલિકા ઉદ્ભવે, તો એ બધી કલિકા શું થઈ જશે? અસ્થાનિક કલિકા. હજુ આપણે એક ટોપિક ભણવાના છીએ આગળ ટ્વેલ્થના એક ચેપ્ટરમાં, હું તમને હમણાં જ ભણાવી દઉં. ત્યાં ભણીએ કે અહીંયા ભણીએ એક જ છે ને, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. તો આપણે હમણાં જ ભણી લઈએ, ટ્વેલ્થમાં આવવાનું છે. તો એ કલિકા છે બચ્ચા પલ્બિલ, આને કહેવાય માંસલ કલિકા. હવે માંસલનો મતલબ શું થાય? આ કલિકા માંસલ કેમ છે બેટા? કારણ કે આ કલિકા ખોરાકનો સંગ્રહ કરે છે, તો ખોરાકનો સંગ્રહ કરી ફૂલે છે, રાઈટ? હવે આ કલિકાનું કામ શું છે? તો ભાઈ પેરિનેશન કરવાનું છે. પેરિનેશનનો મતલબ શું થાય? કે જ્યારે એવી કઈ સ્થિતિ આવી કે પર્ણો ખરી ગયા, પાનખર ઋતુ આવી હે ને, પર્ણો ખરી ગયા છે પણ પ્રકાંડની નવી શાખા બનાવી છે. હવે ફોટોસિન્થેસિસ નથી થઈ રહ્યું, પ્રકાશ સંશ્લેષણ, ખોરાક ક્યાંથી આવશે? તો ખોરાક આ માંસલ કલિકામાં સંગ્રહિત થયેલો છે. તો બેટા આ વિપરીત પરિસ્થિતિમાં, ટકી રહેવા માટે જવાબદાર, ટકી રહેવા માટે મદદ કરશે વનસ્પતિને, રાઈટ? ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે ગુજરાતી મીડિયમમાં, હું છેલ્લા હવે એક વર્ષથી મેં ઘણા બધા લેક્ચર્સ લીધા ને, બેઝિક ગુજરાતી શબ્દો વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય એનો તેમનામાં અભાવ છે. બેટા પહેલી વસ્તુ તો આ ખોટી વાત છે. બેઝિક શબ્દો આપણને આવડવા જોઈએ, ભલે આપણે તળપદી ભાષા બોલીએ, પણ આપણે ગુજરાતી એઝ અ લેંગ્વેજ આપણા જીવનના આટલા બધા વર્ષો સુધી ભણ્યા છીએ, રાઈટ? એકદમ સિમ્પલ, અનુકૂળ અને પ્રતિકૂળમાં છોકરાઓ પૂછ્યા કરે મેમ શું હોય? તો બેટા અનુકૂળ આપણને જે માફક આવે એવા એટમોસ્ફિયરને, એવી વસ્તુઓને શું કહેવાય? અનુકૂળ. વનસ્પતિને માફક આવે એવી ઋતુ, સૂર્યપ્રકાશ પણ છે, બહુ ગરમી પણ નથી, બહુ વરસાદ પણ નથી, તો માફક ઋતુ થઈ, તો એને અનુકૂળ કહેવાય. પ્રતિકૂળ એટલે શું? અનફેવરેબલ. પ્રતિકૂળ એટલે અનફેવરેબલ, જેમાં સપોઝ આપણને રણ પ્રદેશમાં મૂકી દે જ્યાં 50 ડિગ્રી પ્લસ ટેમ્પરેચર છે,
એસી નથી, કુલર નથી, કાંઈ નથી, આપણને રણની વચ્ચે મૂકી દીધા. આપણી માટે અનુકૂળ વસ્તુ થઈ કે પ્રતિકૂળ વસ્તુ થઈ, પ્રતિકૂળ વસ્તુ થઈ જેમાં આપણને સર્વાઈવ કરવાના, બચવાના ફાંફા પડી જાય, જેમાં કોઈ પણ સજીવ જે છે તેને મુશ્કેલી પડે જીવન ચલાવવાની, એને પ્રતિકૂળ પરિસ્થિતિ કહેવાય. અનુકૂળ અને પ્રતિકૂળ શબ્દ બેઝિક બેઝિક ગુજરાતી શબ્દો છે. આ મેં ઘણી બધી વાર કમેન્ટ્સમાં વાંચ્યું છે, અભિયાની કમેન્ટ્સમાં પણ આ શબ્દ વાંચ્યો હતો, તો મેં કહી દીધું બચ્ચા બેઝિક શબ્દો જ્યાં સુધી આપણે મગજમાં રાખીશું નહીં, ખાલી ગોખવાનો ટ્રાય કરીશું ત્યાં સુધી આપણે આજુબાજુમાં બધા જેવા છે તેવા જ રહેવાના છે, આપણા ઝોનથી ઉપર નહીં આવી શકીએ. રાઈટ, ચાલો શું ઉદાહરણ આવે આમાં બેટા? તો આના ઉદાહરણમાં આવે રામબાણ, જેને આપણે અગેવ કહીએ છીએ, ઘણા બધા લોકો આને કેતકી પણ કહે છે. રાઈટ, બીજો પ્લાન્ટ છે ઓક્ઝિલિસ, જેને અબૂટી કહેવાય છે. અને જલજ વનસ્પતિઓમાં આવી માંસલ કલિકા હોય છે, એને બેટા કહેવાય છે ટ્યુરિયોન. પોટેમોજેટોન યુટ્રિક્યુલેરિયામાં ટ્યુરિયોન આવેલા છે, જે જલજ વનસ્પતિમાં આવી માંસલ કલિકા બનાવે છે. રાઈટ, એ પણ આપણે આગળ ભણીશું ડિટેલમાં. હવે નેક્સ્ટ છે બેટા ફંક્શન ઓફ સ્ટેમ, પ્રકાંડના મુખ્ય કાર્યો. આપણે જેમ મૂળના મુખ્ય કાર્યો ભણ્યા ને, તેમ અહીંયા પ્રકાંડના મુખ્ય કાર્યો હવે ભણવાના છે. રાઈટ બચ્ચા, ચલો પ્રકાંડના મુખ્ય કાર્યોમાં કયા કયા કાર્યો આવે? તો પહેલું કાર્ય તો એ જ જે મેં તમને હમણાં જ કીધું કે એક પ્રકાંડ હોય તે શું ધરાવે છે? તો પર્ણો, પુષ્પો તથા ફળ ને આધાર આપે છે, ફળ ધરાવે છે. રાઈટ, બીજું શું કાર્ય હોય બેટા? તો પાણીનું વહન કરવા વનસ્પતિ પાસે છે જલવાહક પેશી, ખોરાકનું વહન કરવા માટે છે અન્નવાહક પેશી, એ પ્રકાંડના આખા ભાગેથી પાસ થાય છે. તો પાણી તથા ખનિજ દ્રવ્યો મૂળ દ્વારા શોષાય, ત્યારબાદ પ્રકાંડમાં આવેલ જલવાહક દ્વારા અન્ય ભાગો સુધી પહોંચે છે. રાઈટ, ત્રીજું શું કાર્ય છે? તો બેટા પ્રકાશ સંશ્લેષણ ક્યાં થશે? આપણને ખબર છે કે હરિત દ્રવ્ય રંજક દ્રવ્ય છે, જે પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે, હે ને? તો આ પ્રકાશ સંશ્લેષણનું સ્થાન શું? તો આ પ્રકાશ સંશ્લેષણનું સ્થાન છે આપણું પર્ણ. તો પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ થાય તો શું થાય છે? તો 6CO2 + 12H2O. આના દ્વારા શું બને છે? તો 6H12O6, દેટ ઇઝ શર્કરા બને છે. ઓક્સિજન હવામાં મુક્ત થઈ જાય છે, આવું આપણે ભણેલા છીએ, હે ને? તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણ ખોરાક બનાવે છે. ખોરાક કયા ફોર્મમાં? શર્કરાના ફોર્મમાં બનાવે છે, જેનું મૂળ તથા મૂળ, ફળ, પુષ્પ તથા અન્ય ભાગો સુધી વહન કોણ કરાવે છે? તો બેટા આ કામ કરાવશે આપણું પ્રકાંડ, પ્રરોહતંત્ર. તો આ બેઝિક ત્રણ ફંક્શન કાર્ય આપણને આપ્યા છે. ચલો હવે આના ઉપરથી અમુક ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ. ક્વેશ્ચન ટાઈમ. પ્રકાંડ મૂળ કરતાં કઈ રીતે જુદું પડે છે? જો બેટા મેં બધા જ પ્રકારના જે ક્વેશ્ચન્સ પૂછાય છે લેવાનો ટ્રાય કર્યો છે. પ્રકાંડ મૂળ કરતાં કઈ
કઈ રીતે જુદું પડે છે. ક્વેશ્ચન પૂછે છે ને એને સમજવાનું, આપણે પ્રકાંડનું લખવાનું મૂળનું નહીં. જ્યારે પણ જુદું પડે એવો ક્વેશ્ચન આવે ને તો આપણે શું ફસાઈ જઈએ કે આપણા મગજમાં ના રહે કે આપણે મૂળ, હવે પહેલો ઓપ્શન કદાચ એવો પણ આપ્યો હોય, મૂળ પ્રકાંડથી કેવી રીતે અલગ પડે છે, બે ક્વેશ્ચન અલગ અલગ છે. પ્રકાંડ મૂળથી કેવી રીતે અલગ પડે છે, તો આપણે પ્રકાંડનું એવું લક્ષણ જોવાનું જે મૂળમાં નથી. જુઓ, પહેલું લક્ષણ ગાંઠ અને આંતરગાંઠની હાજરી. તો યસ બેટા, ગાંઠ અને આંતરગાંઠની હાજરી આ પ્રકાંડમાં હાજર છે, મૂળમાં ગેરહાજર છે. પડી ખબર? ગાંઠ અને આંતરગાંઠની ગેરહાજરી આ મૂળમાં હાજર છે, પ્રકાંડમાં આ લક્ષણ પ્રકાંડ માટે આ ખોટું છે. રાઈટ? પાણીના શોષણ માટે મૂળ રોમની હાજરી, તો આ પણ બેટા મૂળ માટે છે, પ્રકાંડ માટે નથી આ વિધાન. અને લાસ્ટ કલિકાની ગેરહાજરી, કલિકાની હાજરી પ્રકાંડનું લક્ષણ છે, ગેરહાજરી મૂળનું લક્ષણ છે. તો મૂળ માટેનું લક્ષણ છે, આ પ્રકાંડ માટેનું લક્ષણ નથી. તો બચ્ચા, જો ક્વેશ્ચન એવો હતો ને કે મૂળ પ્રકાંડ કરતાં કેવી રીતે અલગ પડે છે, તો 2, 3, 4 ત્રણેય ઓપ્શન આવતા, પણ આપણને પ્રકાંડ મૂળથી કેવી રીતે અલગ પડે છે પૂછ્યું છે, તો પ્રકાંડનું એ લક્ષણ લખવાનું જે મૂળમાં નથી. આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે બે વખત ક્વેશ્ચનને સમજવાનો, જાણવાનો, પછી જ આન્સર આપવાનો. ડન? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ તમારો હોમવર્ક ક્વેશ્ચન છે, એકદમ ઇઝી છે, આપણે ભણ્યા છીએ અને યાદ છે ને. હોમવર્ક ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે આપવાનો, ટાઈમ સ્ટેમ્પ ત્યાં લગાવવાનો કે આટલી મિનિટ પર, 35 મિનિટ 00 સેકન્ડે મેમે જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો આન્સર આ છે. પડી ખબર બેટા? તો પ્રકાંડ સામાન્ય રીતે શું હોય છે? ચાર ઓપ્શન છે, આપણે આને સમજ્યા છીએ, ખાલી મેમ સોલ્વ કરે એવું થોડી ચાલે, તમારે પણ થોડી મહેનત કરવાની. રાઈટ? હવે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક ઉપર. આ નેક્સ્ટ ટોપિક છે સ્ટેમ મોડિફિકેશન્સ, એટલે કે પ્રકાંડના રૂપાંતરણો. તો જેમ આપણે મૂળના રૂપાંતરણો ભણ્યા ને, તેમ આપણે પ્રકાંડના પણ રૂપાંતરણો ભણવાના છે. પહેલી જ વસ્તુ અહીંયા ખોરાક સંગ્રહી પ્રકાંડ છે, પણ આ ખોરાક સંગ્રહી પ્રકાંડ જમીનની નીચે છે, અંડરગ્રાઉન્ડ સ્ટેમ છે. ભૂમિગત પ્રકાંડ, ભૂમિગત પ્રકાંડનો મતલબ શું થાય? જમીનની નીચે આવેલું પ્રકાંડ. તો જમીનની નીચે જે પ્રકાંડ આવ્યું છે તેને આપણે શું કહીશું? તેને આપણે કહીશું બચ્ચા ભૂમિગત પ્રકાંડ. ઇઝ ધેટ ક્લિયર? તો શું પ્રકાંડ જમીનની નીચે હોઈ શકે? તો હા, જો આગળ મેં લખ્યું તો મોટા ભાગે જમીનની ઉપરનો ભાગ, એટલે અમુક કેસમાં જમીનની નીચે પણ હોઈ શકે, જેમ મૂળ પણ મોટા ભાગે ભૂમિગત છે પણ ભૂમિની બહાર પણ હોઈ શકે છે, જેમ કે શ્વસન મૂળ હે ને. પછી મેં તમને લટકતા મૂળ બતાવ્યા હતા ઓર્કિડમાં. આઈ હોપ તમે ડીપીપી સોલ્વ કરી હશે લેક્ચર 1ની. ડીપીપી 1માં છેલ્લો ક્વેશ્ચન મેં મૂક્યો હતો વેલામેન પેશીનો. બેટા વેલામેન પેશી ભેજગ્રાહી મૂળમાં હોય છે. ઓર્કિડમાં એ જે લટકતા મૂળ છે ને, ભેજગ્રાહી મૂળ, તે મૂળમાં વધારે પાણીનું શોષણ કરવા બહુસ્તરીય અધિસ્તર પેશી હોય, જેને કહીએ છીએ વેલામેન પેશી. હવે આગળ અહીંયા આગળ વધીએ તો જમીનની નીચે આવેલું પ્રકાંડ ભૂમિગત પ્રકાંડ છે. હવે તમે આગળના લેક્ચરમાં યાદ કરો તો ગાજર શું હતું? ભૂમિગત સોટી મૂળ. શક્કરિયા શું હતા? ભૂમિગત અસ્થાનિક મૂળ, જે ખોરાક સંગ્રહ કરે છે. સલગમ શું હતું? ભૂમિગત મૂળ, પ્રાથમિક મૂળ હતું. રાઈટ? મૂળા શું હતા? ભૂમિગત પ્રાથમિક મૂળ. શતાવરી એટલે કે એસ્પરેગસ, ભૂમિગત અસ્થાનિક મૂળ. બીટ ભૂમિગત સોટી મૂળ. યાદ આવ્યું? ક્લિયર છે? ચાલો
અહીંયા આપણે નવા બીજો એક્ઝામ્પલ લર્ન કરીશું. તો ભૂમિગત પ્રકાંડ કે જે ખોરાક સંગ્રહ કરે છે, ભૂમિગત પ્રકાંડ, અને એમાં પણ આપણે ખોરાક સંગ્રહી ભૂમિગત પ્રકાંડની વાત અહીંયા કરીશું. ઉપર લખી દઉં, ખોરાક સંગ્રહી ભૂમિગત પ્રકાંડ. રાઈટ? ચલો તો બેટા, ખોરાક સંગ્રહી ભૂમિગત પ્રકાંડમાં હવે આપણે અલગ અલગ ઉદાહરણો અહીંયા લર્ન કરવા જઈ રહ્યા છીએ, જેમાં ઓછું લખવાનું છે, એમાં નાનું પાર્ટ રાખ્યો છે. ચાલો સૌથી પહેલું આપણને જે આપ્યું છે એ છે બેટા રાઇઝોમ. રાઇઝોમને ગુજરાતીમાં આપણે શું કહીશું? તો આને ગુજરાતીમાં તમે વનસ્પતિ સૃષ્ટિમાં ભણ્યા હશો. ત્રિઅંગી વનસ્પતિ ફર્નમાં બે વસ્તુ હોય છે. ચલો કરાવું હા, પહેલાં આપણે અહીંયા ધ્યાન આપીએ. રાઇઝોમ એટલે ગાંઠા મૂળી. રાઇઝોમ શું છે? તો રાઇઝોમને કહેવાય ગાંઠા મૂળી. પહેલાં આના ઉદાહરણ લખાવું તમને, તો ઉદાહરણ ઉપરથી તમને થોડોક આઈડિયા આવી જશે. આપણે સવાર સવારમાં ચા પીએ છીએ, ચાની અંદર આપણને શું એડ કરવાની આદત છે? આદુ એડ કરવાની આદત છે, રાઈટ? તો આપણું જે આદુ છે, જિંજર, સાથે સાથે સબ્જી બનાવીએ છીએ હળદર. જો આ બધી વસ્તુ આપણી આજુબાજુ છે, મેં તમને કીધું હતું ને, આ ચેપ્ટરના મોટા ભાગના ઉદાહરણ આપણી આજુબાજુ છે, જસ્ટ આપણે એને કનેક્ટ કરવાના છે. તો બેટા હળદર, ટર્મરિક, રાઈટ, અને ફર્ન, હંસરાજ, 21 એટમ તમે ડ્રો કર્યું હતું. આ ત્રિઅંગી વનસ્પતિ છે, ઇંગ્લિશમાં ને ફર્ન જ કહેવાય, ત્રિઅંગી વનસ્પતિ. આ બધામાં શું થાય છે? તો પ્રકાંડ ભૂમિગત છે. હવે ચાલો એક સિમ્પલ વસ્તુ ડાયગ્રામ સમજાવું. આદુ જોયું છે બધાએ, હેને? આદુ જોયું છે ને? આદુ જેવા તીખા નહીં થવાનું, પણ આદુ તો આપણે જોયું છે, રાઈટ? ચલો, આદુ ક્યાં થાય છે? તો જમીનની અંદર થાય છે, જમીનની નીચે થાય છે, ખબર છે ને? આદુ ના ખબર હોય તો હવે યાદ રાખજો, આદુ ક્યાં થાય છે? તો જમીનની ઉપર, ક્યાંય એના વેલા ના હોય, ક્યાંય એના છોડ ઝાડ ન હોય, જમીનની નીચે થાય. તો ભાઈ જમીનની નીચે કેવી રીતે થાય છે? તો જો તમે ઘરે પણ લાવો છો ને, તો આવા આવી જ રીતે આવેલું હોય છે આદુ. સીધું સીધું ના હોય, ટેડું મેળું હોય, હેને? ચલો તો બેટા, ગ્રીન કલર લઈ લીધો, નો નો, ચલો ઓકે. હવે જો આવી રીતે આપણે આદુ લાવીએ છીએ, આ આદુની ઉપર ગાંઠ આવેલી હોય. આદુની ઉપર શું આવેલી હોય છે? ગાંઠ. આની ઉપર પાતળા પાતળા રેસા પણ હોય છે. બધી જ વસ્તુઓ સમજાવીશ, આ બધું એ ટુ ઝેડ તમને કરાવીશ. આની ઉપર આવા પાતળા પાતળા રેસા પણ હોય છે. સૌથી પહેલાં તો આદુ ભૂમિગત પ્રકાંડ છે, ખબર પડી? ક્યાં થાય છે? જમીનની નીચે થાય છે. હવે બેટા, આ આદુ ઉપરની બાજુ અનુલંબ વિકસે છે કે હોરિઝોન્ટલ છે, આડી રીતે વિકસે છે? તો જમીનને સમાંતર આડું પ્રસરે છે. જમીનને સમાંતર, આ જમીનનું લેવલ છે, જમીનને સમાંતર આડું પ્રસરે છે, સમક્ષિતિજ પ્રસરે છે. જમીનને સમાંતર, જમીનની નીચે આડું પ્રસરે છે. હવે જુઓ આ શું છે? તો બચ્ચા આ છે પ્રકાંડ. આદુ શું છે? પ્રકાંડ છે. હવે આમાં તમને શાખાઓ દેખાય છે? તો હા બેટા, તો આ શાખિત પ્રકાંડ છે. સીધું સીધું નથી હોતું ને, આવી રીતે આ શાખાઓ છે. તો આ શું છે? તો શાખિત પ્રકાંડ છે. આ કેવું પ્રકાંડ છે? શાખિત. હવે પ્રકાંડ છે તો પ્રકાંડની ઉપર
ગાંઠ અને આંતરગાંઠ હોય હોય કે નહીં બેટા? ચલો, તો ગાંઠ છે આ અને આ છે બેટા આંતરગાંઠ. હવે ગાંઠ અને આંતરગાંઠ છે તો પર્ણો પણ હોવા જોઈએ, પણ જમીનની નીચે લાઈટ જવાની જ નથી, પ્રકાશનો કોઈ સ્ત્રોત જ નથી, એ તો અંધકારમય જગ્યા છે. તો લીલા કલરના પર્ણો થાય ના થાય? જમીનની નીચે લીલા કલરના પર્ણો થાય ન થાય? ક્લોરોફિલનું કંઈ કામ જ નથી ત્યાં. તો ત્યાં જે પર્ણો થાય, જમીનની નીચે જે પર્ણો થાય, ફોતરા જેવા પર્ણો, આ પર્ણોને બેટા શું કહેવાય? સપોઝ અહીંયા ગાંઠ ઉપરથી પર્ણ ઉદ્ભવ્યું, આ પર્ણને શું કહેવાય? સ્કેલી લીવ્સ. સ્કેલી લીવ્સ એટલે શલ્કી પર્ણો. આ શલ્કી પર્ણો લીલા રંગના ન હોય, શલ્કી પર્ણો બિનહરિત હોય, કારણ કે જમીનની નીચે ગાંઠ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. આ શલ્કી પર્ણ અને ગાંઠની વચ્ચે કલિકાનું સર્જન થાય. આ શલ્કી પર્ણ અને ગાંઠની વચ્ચે કક્ષ હોય, ત્યાં કક્ષ કલિકા સર્જાય. અને બેટા આદુ જે છે ને, એની ઉપર પર્ણ હોય, આપણે ઘરે લાવીએ, પર્ણ કાપીને લાવ્યા હોઈએ બગડે ના એટલે, હે ને? પણ એકચ્યુઅલી જે ઉગે ત્યાં તો પર્ણો હોય ને, પ્રકાશ સંશ્લેષણ થાય તો જ ખોરાક બને. તો આવી રીતે આ કલિકામાંથી પર્ણો ઉદ્ભવે છે, વાનસ્પતિક પ્રજનન થશે. ડન. બીજી એક વસ્તુ, આદુમાં અહીંયા મૂળ આપેલા છે. આ મૂળ છે, આ કયા મૂળ હશે? તો બેટા પ્રકાંડ ઉપરથી ઉદ્ભવે છે, ભ્રૂણમૂળમાંથી નથી ઉદ્ભવતા. તો બેટા આના આ જે મૂળ છે ને, એને શું કહેવાય? અસ્થાનિક મૂળ કહેવાય. અને આપણને ખબર છે આદુ જેવી જ રચના હળદરની છે. શિયાળાની સિઝનમાં આંબા હળદર ને નોર્મલ હળદર આપણે ઘરે લાવતા હોઈએ છીએ, એને આથીને એમાં લીંબુ નાખીને ખાવા માટે, રાઈટ બેટા? તો એ પણ સેમ રચના છે. તો આદુ, હળદર, હંસરાજ, ઘણા બધી ત્રિઅંગી વનસ્પતિમાં ગાંઠા મૂળી છે, જેમાં ભૂમિગત પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે. હવે મેં તમને કીધું કે તમે ત્રિઅંગી વનસ્પતિ ભણ્યા, હે ને? ભણીને સાથે સાથે ગણ્યા. તો ત્રિઅંગી વનસ્પતિઓમાં બેટા બે શબ્દો છે, રાઇઝોમ શબ્દ છે અને રાઇઝોઇડ શબ્દ છે. રાઇઝોમ એટલે થાય બેટા ગાંઠા મૂળી, અને રાઇઝોઇડનો મતલબ શું થાય? મૂલાંગો. રાઇઝોઇડનો મતલબ શું થાય? મૂલાંગો થશે. ડન. ચલો, રાઇઝોમ ભૂમિગત પ્રકાંડ છે, જે ખોરાક સંગ્રહ કરે છે. ભૂમિગત ખોરાક સંગ્રહી પ્રકાંડ. અને રાઇઝોઇડ બેટા મૂલાંગો છે. આ ત્રિઅંગીમાં ક્યાં આવેલા છે? તો પ્રોથેલસ, પ્રસુકાઈમાં. યાદ છે ત્રિઅંગીમાં નેફ્રોલેપિસ હંસરાજમાં આવું હાર્ટ આકારનો જન્યુજનક તબક્કો હોય. મુખ્ય તબક્કો બીજાણુજનક છે, પણ આ ગૌણ તબક્કો એનો હોય છે જન્યુજનક તબક્કો, રાઈટ? આની માટે આગળના લેક્ચર્સ જોવાની જરૂર પડશે, જોઈને પછી આ સમજો, નહીં તો નહીં ખબર પડે. ડન. તો બેટા આ જે છે પ્રસુકાઈ, આ જન્યુજનક તબક્કો છે, એન છે, હેપ્લોઈડ છે, એકકીય છે, રાઈટ? હવે બેટા આ જન્યુજનક તબક્કામાં મૂલાંગો આવેલા છે, જે એકકીય રચના છે. આ દ્વિકીય રચના થશે ગાંઠા મૂળી, મેઇન ભાગમાં હોય છે. આ બીજાણુજનક દેહમાં હાજર છે, બીજાણુજનક દેહનો ભાગ છે. મુખ્ય હંસરા જુઓ ને, તેમાંની જે ગાંઠા મૂળી હોય, તમને ડાયગ્રામ આપ્યો છે 21 એટમનો આપ્યો છે ને, 21 એટમ જમીન પર થતી ત્રિઅંગી છે, સમબીજાણુક ત્રિઅંગી છે. તેમાં પણ બેટા જમીનની નીચે શું આવેલું છે? તો ગાંઠા મૂળી આવેલી છે, રાઇઝોમ. તો ત્રિઅંગીમાં રાઇઝોમ ગાંઠા મૂળી દ્વિકીય છે, કારણ કે બીજાણુજનક દેહનો ભાગ છે.
જ્યારે ત્યાં રાઇઝોઇડ આવેલા છે, મૂલાંગો મૂળ જેવા અંગો, સાચા મૂળ નહીં, તો રાઇઝોઇડ મૂલાંગો બેટા પ્રસુકાઈમાં જન્યુજનક દેહમાં આવેલા છે, જે શું છે, એકકીય છે. આવી નાની નાની વસ્તુઓને હંમેશા આપણે જો રિઝલ્ટ લાવવું હોય તો આવી વસ્તુઓને કનેક્ટ કરવાની લેક્ચરમાં, રાઈટ? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ છે બેટા, એક મિનિટ, આને પહેલાં આમ કરી દઈએ ને, આ ત્રણ ઉદાહરણો છે. નેક્સ્ટ આપણે લર્ન કરવાનું છે બચ્ચા પાટી, એ છે ટ્યુબર. વેરી ફેમસ ટ્યુબરને કહેવાય ગ્રંથિલ, રાઈટ? હવે ટ્યુબર શું હોય? તો સબ્જીવાળી ફેમિલી, સોલેનેસી ફેમિલી. આપણે જે સામાન્ય સબ્જી વાપરીએ છીએ, ટામેટા, બટાકા, હેને, કેપ્સિકમ, મરચા, આની વગર આપણી સબ્જી અધૂરી અધૂરી છે. તો બેટા આ બધી સબ્જી આવે સોલેનેસી કુળમાં. હવે બટાકાની વાત કરીએ, બટાકા ખબર છે ને બધાને? ચલો તો પોટેટોમાં, બટાટામાં, આમાં એક્ઝામ્પલમાં પહેલું એક્ઝામ્પલ છે બટાકા, રાઈટ? બીજું ઉદાહરણ લખાવું છું, પહેલાં બટાકા તો સમજી લઈએ. આમાંથી નીટ પીવાય ક્યુમાં 3-4 વખત એક ક્વેશ્ચન વાળા ઘડીએ પૂછાયો છે. હવે જુઓ બેટા, ધ્યાન આપો કે સપોઝ આ આપણી જમીન છે, આ જમીનમાં એક સ્પેશિયલ શાખા ઉદ્ભવે છે જમીનની નીચે, અને આ વિશિષ્ટ શાખાનો તલનો ભાગ, છેડાનો ભાગ ફૂલેલો છે, અને આ ભાગ છે આપણું બટાકું, જેને અહીંયા મેં ઝૂમ કરીને બતાવ્યું છે. તો ભૂમિગત પ્રકાંડમાંથી એક વિશિષ્ટ શાખા ઉદ્ભવે છે, આ શાખાનો છેડાનો ભાગ ખોરાક સંગ્રહ કરે છે, ફૂલે છે, જેને આપણે કહીશું બટાકા. બેટા ખૂબ જ અગત્યના કન્સેપ્ટ છે, કન્સેપ્ટ ઉપર ફોકસ કરજો, બધું જ આવડી જશે. એકવાર કન્સેપ્ટ ભણશો ને તો એનસીઆરટી રીડિંગ પણ ઇઝી લાગશે, ડન? ચલો બટાકાની ઉપર બેટા, ઓબ્વિયસલી બટાકા પણ ભૂમિગત પ્રકાંડ છે. તો ભૂમિગત પ્રકાંડ હોય તો આની ઉપર પણ ગાંઠો આવેલી હોય. હવે જુઓ, આ સપોઝ ગાંઠ છે, આ ગાંઠની ઉપર શલ્કી પર્ણ છે, આ ગાંઠ ઉપર શું ઉદ્ભવ્યું, શલ્કી પર્ણ ઉદ્ભવ્યું. આ બંને વચ્ચેનો ભાગ કક્ષીય ભાગ થશે, આ કક્ષીય ભાગમાં કલિકા ઉદ્ભવી, જેને આપણે કહીએ છીએ કક્ષકલિકા. શું કહીશું? કક્ષકલિકા. આ કક્ષકલિકાનું આવી રીતે અંકુરણ થાય છે, અને બટાકા આપણે મૂકી રાખીએ ને તો એની ઉપર આવા સફેદ કલરના ભાગો ઉપસી આવે છે, હે ને? તો બટાકામાં આ જે રચના છે ને બચ્ચા મારા, ધીસ વન, આ રચનાને શું કહેવાય? બટાકાની આંખ કહેવાય, આઈ ઓફ પોટેટો. આઈ કેમ? આંખ જેવું દેખાય છે. જુઓ આ છે ગાંઠ, ગાંઠની ઉપર છે શલ્કી પર્ણ, ગાંઠ અને શલ્કી પર્ણની વચ્ચે બની કલિકા. તો બટાકાની આંખ શું છે? આ ક્વેશ્ચન ઘણી વાર પૂછાય છે. તો ભાઈ બટાકાની આંખ કક્ષકલિકા છે, આ નીટમાં 4-5 વાર પૂછાઈ ગયું છે. આપણે યાદ રાખવાનું છે કે બચ્ચા બટાકાની આંખ શું છે? બટાકાની આંખ કક્ષકલિકા છે. આ કક્ષકલિકા જે છે તેને ખીલવા માટે, આ કક્ષકલિકા આંખની વૃદ્ધિ માટે, આવું સ્પ્રાઉટિંગ થાય ને એની માટે વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જરૂરી છે, અને એ વનસ્પતિ વૃદ્ધિ નિયામક છે ઇથિલિન. ગ્રોથવાળા ચેપ્ટરમાં આવશે ઇથિલિન. બટાકામાં આંખના અંકુરણ માટે જવાબદાર છે. હવે આની આપણને શું જરૂર છે? આપણને આ નોલેજ હોય તો આપણને રોજિંદા જીવનમાં ક્યાં કામ આવે?
તો બેટા આપણે બટાકાને ડુંગળી સાથે મૂકી દઈએ. ડુંગળીમાંથી ઇથિલિન બનતો રહે છે, આપણે એને ઓરેન્જીસ સાથે મૂકી દીધા, મોસંબી સાથે મૂકી દીધા બટાકાને બિચારાને, મોસંબીમાંથી પાકા કેળા સાથે મૂકી દીધા, એ બધામાંથી ઇથિલિન વાયુ બને છે. ફ્રૂટ જ્યારે રાઇપન થાય પાકે, હવે એ ઇથિલિન બટાકાને બગાડી નાખશે. આવી રીતે આંખો ફૂટવા માંડશે, ધીમે ધીમે બટાકા ખરાબ થઈ જશે. તો આપણે એને સેપરેટ મૂકવાના. તો દરેક સાયન્સના કન્સેપ્ટ ક્યાંક ને ક્યાંક આપણા રોજિંદા જીવનમાં પણ અડતા હોય છે, પડી ખબર. ચલો આગળ વાત કરીએ. તો ફરીથી ગ્રંથિલ ભૂમિગત પ્રકાંડ છે. હવે શાખિત છે કે અશાખિત શું દેખાય છે, ક્યાં લગતા હૈ આપકો? અશાખિત છે, રાઈટ. આની અંદર તમને ક્યાંય દેખાય છે કે મેં અસ્થાનિક મૂળ દોર્યા નથી દોર્યા? તો ભાઈ અસ્થાનિક મૂળ ગેરહાજર છે. અસ્થાનિક મૂળ બેટા શું છે? ગેરહાજર છે, પડી ખબર. ચલો બટાકા સ્ટાર્ચ સંગ્રહ કરે છે. બટાકામાં શેનો સંગ્રહ થાય આપણને બધાને ખબર છે, સ્ટાર્ચ સંગ્રહ થાય. ચોખા બટાકામાં ભરી ભરીને સ્ટાર્ચ હોય. ગ્રંથિલનું શું બીજું કોઈ ઉદાહરણ હોઈ શકે? તો હા, હોઈ શકે છે. એક છે જેરુસલેમ આર્ટીચોક, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ હેલિએન્થસ. જેરુસલેમ એટલે જેરુસલેમ આર્ટીચોક. આ જેરુસલેમ પ્લેસમાં થાય છે અને આ ઇન્યુલિનનો સંગ્રહ કરે છે. આ શબ્દ સાંભળ્યો છે બેટા તમે? બાયોમોલિક્યુલ્સ ભણી ગયા ને? બાયોમોલિક્યુલ્સમાં ઇન્યુલિન શબ્દ આવ્યો હશે. સ્ટાર્ચ ગ્લુકોઝનું પોલિમર છે, તેમ ઇન્યુલિન શેનું પોલિમર છે? ઇન્યુલિન ફ્રુક્ટોઝનું પોલિમર છે. જેમ સ્ટાર્ચ ગ્લુકોઝનું પોલિમર છે ને, તેમ ઇન્યુલિન શેનું પોલિમર છે? ઇન્યુલિન બેટા પોલિમર છે ગ્લુકોઝનું. ઇઝ ધેટ વેરી ક્લિયર? ચલો થર્ડ પોઈન્ટ પર આવી જઈએ આપણે. કોર્મ. કોર્મ એટલે શું? તો કોર્મ ને બેટા આપણે કહીએ છીએ વજ્રકંદ. કોર્મ ને આપણે શું કહીએ છીએ? વજ્રકંદ કહીએ છીએ. તો ભાઈ કોર્મ અને રાઇઝોમમાં શું ડિફરન્સ છે? તો આ પણ જમીનની નીચે થાય છે, ભૂમિગત ભાગ છે, રાઈટ. પણ આ જે છે તે જમીનને આડી રીતે નહીં, જમીનમાં અનુલંબ રીતે વિકસે છે, વર્ટિકલી વિકસે છે. આમાં પણ બેટા ગાંઠ અને આંતરગાંઠ હશે, રાઈટ. આનો આકાર કેવો છે? તો આ ભૂમિગત ખોરાક સંગ્રહી પ્રકાંડમાં જ આવશે. આ અશાખિત છે, ગોળાકાર કે લંબગોળ હોય છે, રાઈટ. આની ઉપર પણ અસ્થાનિક મૂળ આવેલા છે. હવે જ્યાં ગાંઠ છે ત્યાં બેટા શલ્કીપર્ણ બનશે. ગાંઠ અને શલ્કીપર્ણની વચ્ચે કક્ષકલિકા બનશે, જેમાંથી પર્ણોનો ઉદ્ભવ થશે અને આમાંથી નવું વજ્રકંદ એટલે કે કોર્મ બનશે. ભાઈ ઉદાહરણો કયા કયા યાદ રાખવાના છે? તો એક છે એમોર્ફોફેલસ, આના ઉદાહરણો ઉપર લખીએ છીએ. ચલો કોલોકેસિયા અળવી, ક્રોકસ. ક્રોકસ એટલે આપણે કેસર નો છોડ. કેસર તો પુષ્પમાંથી પુંકેસરમાંથી બને છે, પણ એનો જે છોડ હોય ને એને ક્રોકસ કહેવાય છે. ક ઉપરથી છે બેટા કોલ્ચિકમ, ગ્લેડિયોલસ.
અને પાંચમું જે ઉદાહરણ આપણે લર્ન કરવાનું છે, કોલ્ચિકમ આપણે આગળ ભણીશું, લિલિએસી કુળમાં આ ચેપ્ટરમાં આવશે, રાઈટ? અને આપણે ઘરમાં સામાન્ય રીતે વપરાતું સુરણ, સુરણને ઇંગ્લિશમાં કહેવાય બેટા એમોર્ફોફેલસ. અને ઘણી જગ્યાએ એની માટે શબ્દ વાપર્યો હોય છે, કોમન ઇંગ્લિશ શબ્દ જમીન કંદ, રાઈટ? તો આ પાંચ ઉદાહરણો આપણને આપેલા છે. વજ્રકાંડમાં તો ભૂમિગત પ્રકાંડ છે બચ્ચા, ફિઝિક્સ વાળાની ઉપર આવી તો નહીં ચાલે. ઓકે, ચલો આ પાંચ ઉદાહરણો બેટા મેં તમને આપેલા છે અહીંયા વજ્રકાંડમાં, જે આપણે યાદ રાખવાના છે. આના સિવાય પણ હજુ એક પ્રકાંડ છે જે આગળ હું તમને પર્ણમાં કરાવીશ, પહેલા આ જોઈ લઈએ. જુઓ, અસ્થાનિક મૂળ, આ બધું કરાવી દીધું મેં તમને. અસ્થાનિક મૂળ છે, ગાંઠા મૂળી આ રચના છે, ગાંઠ છે, આંતરગાંઠ છે, કલિકા પણ બને છે, અને આમાં જમીનની નીચે જે પર્ણ હોય, જે બિનહરિત હોય, પાતળા ફોતરા જેવા હોય રક્ષણ માટેના, એને શલ્કી પર્ણ કહેવાય. ગ્રંથિલ એટલે કે ટ્યુબર, પટાકામાં આંખ, પ્રકાંડ પરના ડાઘ, શલ્કી પર્ણો અને આંખમાંથી અંકુરણ પામેલી કલિકાઓ જે સફેદ કલરની આપણે જોઈએ છીએ, રાઈટ? ચલો બેટા, વજ્રકાંડ, વજ્રકાંડ જે છે એમાં ગાંઠ, આંતરગાંઠ, શલ્કી પર્ણો હોય, અને પછી ત્યાં કક્ષકલિકા ઉદ્ભવે, અને અહીંયા અસ્થાનિક મૂળ, આમાં અસ્થાનિક મૂળ નહીં હોય. આ જે છે બેટા કંદ છે અને બલ્બ કહેવાય. આ હું તમને મેઇન ક્યાં ભણાવીશ, તો પર્ણમાં ભણાવીશ, કેમ કે આપણે ડુંગળી અને લસણ ખાઈએ છીએ એ પર્ણનો બેઝ ખાઈએ છીએ, પર્ણ તલનો ભાગ ખાઈએ છીએ. અહીંયા પ્રકાંડમાં શું આવેલું છે, તો પ્રકાંડની સંકોચિત તકતી, ડુંગળી જોઈ છે ને બેટા, સફેદ કલરનો આવો ભાગ હોય છે જ્યાં આવી રીતે અસ્થાનિક મૂળ હોય છે, હેને? તો આ જે આવો ભાગ હોય છે જેને આપણે આમ કાઢીએ છીએ ચપ્પાથી, એ ભાગ શું છે, એ ભૂમિગત પ્રકાંડનો ભાગ છે. પ્રકાંડ એટલું ઓછું થયેલું છે, રિડ્યુસ થયેલું છે, સંકોચિત થયેલું છે. તો આ આપણે ક્યાં ભણીશું, ધીસ વિલ વી વિલ સ્ટડી ઇન લીફ, લીફ ટોપિક ભણાવીશ, ને એમાં હું તમને આ બલ્બ ભણાવીશ. ઇઝ ધેટ વેરી ક્લિયર એવરીવન? પડી ખબર? ચલો નેક્સ્ટ છે બચ્ચા, આનો ક્વેશ્ચન, ક્વેશ્ચન આપ્યો છે આદુ અને હળદર શેના ઉદાહરણ છે. તો આપણે હમણાં જ ભણ્યા કે ભૂમિગત પ્રકાંડ છે, અને આ ભૂમિગત પ્રકાંડને આપણે કહીએ છીએ રાઇઝોમ, એટલે કે ગાંઠા મૂળી, રાઇઝોઇડ, મુલાંગો નહીં આવે, આપણે એને ક્લિયરલી ભણી લીધું, રાઈટ? ચલો હવે નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે સ્ટેમ ટેન્ડ્રિલ. સ્ટેમ ટેન્ડ્રિલને ગુજરાતીમાં આપણે કહીએ છીએ પ્રકાંડ સૂત્રો. હવે પ્રકાંડ સૂત્રો શું હોય, તો વેલા જેવી વનસ્પતિઓમાં, આ વેલા જેવી વનસ્પતિઓ છે, વેલા ધરાવતી વનસ્પતિઓ. હવે બેટા આ પ્રકાંડ મેં જે દોર્યું છે ને, જોવો કેવું ડ્રો કર્યું છે, તો પ્રકાંડ નાજુક અને પાતળું હોય છે, રાઈટ? નાજુક પાતળું પ્રકાંડ ધરાવે છે. હવે આ પ્રકાંડને આરોહણ પ્રદાન કરવા, આ પ્રકાંડને આધાર આપવા, આરોહણ કરાવવા, અમુક રચના ઉદ્ભવે છે. તો ભાઈ આવી કુંતલાકાર રચના ઉદ્ભવે છે, તો નાજુક કુંતલાકાર પાતળી દોરી જેવી
રચનાઓ ઉદ્ભવે છે. ક્યાંથી ઉદ્ભવે છે બચ્ચા? ક્યાંથી તો ઉદ્ભવે ને, તો આ કક્ષકલિકામાંથી નિર્માણ પામે છે. કક્ષકલિકામાંથી નિર્માણ પામે છે, રાઈટ? તો જુઓ, હવે બતાવું તમને કે અહીંયા પર્ણ છે. સપોઝ ચલો પ્રકાંડમાં કક્ષીય ભાગ છે, આપણને બધાને ખબર છે પર્ણ અને પ્રકાંડની વચ્ચે કક્ષીય ભાગ હોય, રાઈટ બેટા? આ ભાગમાંથી જ, કક્ષના ભાગમાંથી જ આવી પાતળી દોરી જેવી રચનાઓ ઉદ્ભવે છે. આ રચનાઓને શું કહેવાય? તો આને કહેવાય બેટા પ્રકાંડ સૂત્રો. સૂત્રોને ઇંગ્લિશમાં કહેવાય ટેન્ડ્રિલ્સ. તો આ થયા બેટા સ્ટેમ ટેન્ડ્રિલ્સ. આ શું થયા બેટા? તો આ થયા આપણા સ્ટેમ ટેન્ડ્રિલ્સ, રાઈટ? હવે જુઓ, ધ્યાન આપો. તો આ પ્રકાંડ સૂત્રો શેનું રૂપાંતરણ છે? તો કક્ષકલિકાનું રૂપાંતરણ. અને આ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. ડન. ઉદાહરણ પણ વારાઘડીએ પૂછાય છે, આપણે લર્ન કરવાના છે. તો ભાઈ, આવું તમને ક્યાં દેખાય છે સામાન્ય રીતે? તો દ્રાક્ષના વેલામાં, ગ્રેપ વાઇન આને કહેવાય, રાઈટ? તુંબડીમાં. હવે તુંબડીની અંદર કયા કયા આવે બેટા? તો કોળું આવે, વોટરમેલન આવે એટલે કે તડબૂચ આવે, શક્કરટેટી આવે, પમ્પકિન આવે એટલે કે કોળું આવે. કોળું તો લખ્યું નહીં, અરે ફરી લખાઈ ગયું કોળું. ચલો, પછી શેમાં આવે બેટા? તો કાકડીમાં આવે. પછી આવા વેલા તમે શેમાં જોયા છે? તો ગલકા તુરિયામાં જોયા છે, હેને? દૂધીમાં જોયા છે. તો આ બધાની અંદર કારેલા છે. તો આ બધામાં આ જે સૂત્રો બને છે, આવી રચના બને છે કુંતલાકાર, એ હોય છે પ્રકાંડ સૂત્ર. તો આ જુઓ, પર્ણ પર્ણની ઉપર આ પ્રકાંડ સૂત્ર જે અહીંયા આધાર આપે છે. તો આધાર માટે, આરોહણ માટે પ્રકાંડ સૂત્રો આ વનસ્પતિમાં મદદ કરે છે. તો ચલો ફિલ્ડમાં જઈને આપણે જોઈએ કેવા દેખાય છે એક્ચ્યુઅલીમાં પ્રકાંડ સૂત્રો. તો સ્ટુડન્ટ્સ, આપણે કન્સેપ્ટ ભણ્યા કે પ્રકાંડ સૂત્ર નિર્માણ પામે છે કક્ષકલિકામાંથી. તો જુઓ, આ છે ગલકું. ગલકા, તુરિયા, કંકોડા હોય, કારેલા હોય, કોળું હોય, આ બધી જ વનસ્પતિ, કાકડી હોય, તુંબડી પ્રકાર જેમાં હોય ને, એમાં પ્રકાંડ સૂત્રનું નિર્માણ થાય છે કક્ષકલિકામાંથી. તો આ કક્ષકલિકા છે, આ પ્રકાંડ સૂત્ર છે, આવા સ્પ્રિંગ જેવા વળીને આ વેલાને આધાર આપે છે. આપણે ગલકું અહીંયા જોઈ શકીએ છીએ. ખબર પડી ગઈ? સો નેક્સ્ટ, હવે આપણને આપ્યું છે ક્વેશ્ચન. કુંતલમય ગુચડા જેવી સંવેદનશીલ નબળી શાખાઓને આધાર આપનારી રચના કઈ? તો એકદમ ઇઝી બચ્ચા, આ રચના કઈ છે? અને કહેવાય પ્રકાંડ સૂત્રો. નેક્સ્ટ, ખૂબ જ કોમન, ખૂબ જ સામાન્ય છે રચના, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફાઇલોક્લેડ. ફાઇલોક્લેડનું ગુજરાતી શું થાય? પર્ણ સદસ પ્રકાંડ. તો પર્ણ સદસ પ્રકાંડ એટલે શું? તો હું તમને એક રચના ડ્રો કરીને બતાવું. તમે કહેશો, હા મેમ, આ તો અમે ઘણી બધી વાર અમારા શેઢા ઉપર, ખેતરમાં, સાઈડ ઉપર જોયેલું છે. જે સિટીમાં રહેતા હોય એમણે પણ આ રચનાઓ ઘણી વાર જોઈ હશે, રાઈટ? તો આ રચનાઓ કઈ છે? તો જો ડાયાગ્રામ કરો ને, તમને આમ જ ખબર પડી જશે. આવી બધી રચનાઓ, મોટી મોટી રચનાઓ જોઈ છે કે નહીં? જોયેલી છે ને? ચલો, તો આ જે છે ભાગ, એમાં કંટકો આવેલા છે. રાઈટ, આવું હોય છે. આ કયું ઉદાહરણ છે બેટા? અને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? થોર છે, આ છે ફાફડા થોર.
એન્ડ ઇંગ્લિશમાં કહીશું ઓપનશિયા. આના જેવો બીજો નળાકાર થોર પણ આવે છે, તો એમાં નળાકાર રચનાઓ આવી રીતે હોય છે. એને સિલિન્ડ્રિકલ રચનાઓ હોય છે. તો ચલો, આ બચ્ચા નળાકાર થોર છે, આને આપણે શું કહીએ છીએ? તો આને કહેવાય યુફોર્બિયા. યુફોર્બિયા નળાકાર રચના છે. તો હવે આનો અહીંયા શું સંબંધ છે? તો આ થોર ક્યાં જોવા મળે છે? જે આપણે પાણી નથી આપતા, જ્યાં પાણી ઓછું છે, તો ઓછા પાણીવાળી જગ્યાઓમાં. આ કેવા પ્લાન્ટમાં આવે બેટા? તો આ શુષ્કોદ્ભિદ વનસ્પતિમાં આવે. તો શુષ્કોદ્ભિદ વનસ્પતિઓમાં જોવા મળે, જે શુષ્ક જગ્યાઓએ જોવા મળે છે, એવી જગ્યાએ જ્યાં પાણીની માત્રા ઓછી છે. ત્યાં જોવા મળે છે. તો ભાઈ આમાં થાય શું? તો આ જે આપણે લીલા કલરના ભાગ જોઈએ છીએ ને, એકચ્યુઅલીમાં પર્ણ નથી. આ લીલા કલરના ભાગ છે બેટા પ્રકાંડ. તો પ્રકાંડ આવી વનસ્પતિઓમાં, પ્રકાંડ લીલા રહે છે, પાણીનો સંગ્રહ કરે છે, અને સાથે સાથે પ્રકાશ સંશ્લેષણ કરશે. સાથે સાથે બેટા શું કરશે? પ્રકાશ સંશ્લેષણ કરશે. હવે તમે કહેશો કે પ્રકાંડ શું પ્રકાશ સંશ્લેષણ કરે? તો હા બેટા, જુઓ, જે યંગ સ્ટેમ હોય, તરુણ પ્રકાંડ, અને જે ઓલ્ડ સ્ટેમ હોય, જૂના થઈ ગયેલા બુઢા પ્રકાંડ હે ને, વૃદ્ધ પ્રકાંડ હોય, એ બંનેમાં ડિફરન્સ શું છે? તો બેટા આ ગ્રીન હોય છે, લીલા રંગના હોય છે. જ્યારે પ્રકાંડ બને ત્યારે લીલા હોય, પ્રકાશ સંશ્લેષણ પણ કરે. આ બ્રાઉન હોય છે, કથ્થઈ હોય છે, રાઈટ? આ જે શરૂઆતમાં બને છે તે નાજુક હોય છે. જ્યારે આ કેવા હોય છે બેટા? સખત હોય છે. આ કાષ્ઠીય પ્રકાંડ હોય છે. જ્યારે આ પ્લિએબલ હોય છે, એટલે કે નમી શકે તેવા સ્થિતિ સ્થાપક હોય છે. તો પ્રકાંડ લીલા હોય શકે? તો હા, હોય શકે. થડ જે છે તે જ્યારે બને, જ્યારે વનસ્પતિમાં વૃદ્ધિ થાય, વૃક્ષ બને, તો વૃક્ષોમાં આપણને થડ જોવા મળે છે કથ્થઈ રંગનું. પણ પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકે છે જ્યારે યંગ હોય ત્યારે. તો હવે જુઓ, આમાં પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણ કરે, તો તમે કહેશો કે મેમ એવી તો શું જરૂર પડી ગઈ, પર્ણો પ્રકાશ સંશ્લેષણ ના કરી શકે આમના. તો બેટા આનું કારણ શું છે સમજવાનો ટ્રાય કરો, કે પર્ણમાં વાયુરંધ્રો હોય છે, રાઈટ? અને આ વાયુરંધ્રો દ્વારા ટ્રાન્સપિરેશન થાય છે, બાષ્પોત્સર્જન થાય છે. બાષ્પોત્સર્જન, બાષ્પોત્સર્જન વધી જાય. ઓલરેડી આ ઓછા પાણીવાળી જગ્યાએ જોવા મળે છે, બાષ્પોત્સર્જન વધી જાય તો વનસ્પતિઓને નુકસાન થાય. તો આમના પર્ણો શું કરે છે? તો પર્ણો કંટકમાં રૂપાંતરિત થાય છે. તો અહીંયા આવશે બેટા પર્ણ કંટક. આ જે છે ને પર્ણ કંટક છે, આને કહેવાય સ્પાઇન. તો પર્ણોમાંથી કંટક બની ગયું. હવે કંટકમાં વાયુરંધ્રો નહીં હોય, પ્રકાંડમાં તો નહીં જ હોય. પછી તમને થશે કે વાયુરંધ્રો ના હોય તો ગેસની આપલે, વાયુઓની આપલે કેવી રીતે થાય? તો બેટા પ્રકાંડમાં જે ક્યુટિકલ હોય ને, એમાં પણ વચ્ચે વચ્ચે તિરાડો હોય, ત્યાંથી વાત વિનિમય થઈ શકે છે,
રાઈટ? વાયુરંધ્રો હશે, પર્ણરંધ્રો હશે, તો બહુ બધા પાણીનો વ્યય થઈ જશે, જે આ વનસ્પતિને પોસાય તેમ છે નહીં. તો પર્ણો ઓછા કરે છે, વાયુરંધ્રો ઘટાડવા માટે પર્ણમાંથી બની જશે સ્પાઇન. સ્પાઇન એટલે પર્ણ કંટક. કંટક શબ્દ આવે ને, કંટક હું તમને આગળ પણ ભણાવીશ, કક્ષકલિકામાંથી પણ બને. તો કંટક શબ્દ આવે ને તો આપણે ઇંગ્લિશમાં જોઈ લેવાનું સ્પાઇન લખ્યું છે કે થોન. થોન હમણાં નેક્સ્ટ ભણાવું છું. અને આના પ્રકાંડ જે છે તે પર્ણ સદસ બને છે. પર્ણ સદસ, પર્ણ જેવા દેખાતા પ્રકાશ સંશ્લેષી પ્રકાંડ. આઈ હોપ તમને આ વસ્તુ સમજાઈ હશે કે કેમ હોય છે. ડાયગ્રામ આપણે આ જોયું જ છે, રાઈટ બેટા? આ છે લીફ સ્પાઇન એટલે કે પર્ણ કંટક, અને આ આખું પ્રકાંડ છે એને ફાઇલોક્લેડ કહેવાય છે. અને આમાં પુષ્પો પણ ઉદ્ભવે છે, યસ. અને એવું ના હોય કે આમાં પર્ણો ન ઉદ્ભવે, આમાં પર્ણો પણ ઉદ્ભવે છે. તો ચોમાસાની ઋતુમાં હું ગઈ હતી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં, એક નાનકડું આદેપુર ગામ હતું ત્યાં. તો ત્યાં વરસાદની સિઝન હતી, તો આ થોરની ઉપર પર્ણો પણ આવેલા હતા. તો ચાલો જઈને જોઈએ કે આ પર્ણો કેવા દેખાય છે ને આ પ્રકાંડ કેવું હોય છે. તો સ્ટુડન્ટ્સ, આ છે થોર, અને આપણે જાણીએ છીએ તેમ આમાં આ જે પ્રકાંડ છે પર્ણ સદસ પ્રકાંડ છે, રાઈટ? અને આપણે કહીએ છીએ ફાઇલોક્લેડ. પણ અત્યારે વરસાદની સિઝન છે, તો આમાં પર્ણો પણ આવેલા છે. તો આ વનસ્પતિમાં પર્ણો આવે, પણ જ્યારે ગરમી પડે તો આ બધા પર્ણો ખરી જશે. અને આ પ્રકાંડ લીલું છે, પ્રકાશ સંશ્લેષણ કરવા માટે સક્ષમ છે. ક્લિયર? તો મજા આવીને આવી રીતે ફિલ્ડમાં જઈ જઈને પ્લાન્ટ્સ જોવાની, શક્ય હોય એટલી વસ્તુ હું તમને આવી રીતે બતાવી દઈશ. બાકી બોટની વચ્ચે તમારી આજુબાજુ છે એમાં જસ્ટ ઇન્ટરેસ્ટ લેતા શીખો. ઘણી બધી વસ્તુ એવી છે જે આપણી આજુબાજુમાં 90% કરતાં વધારે એક્ઝામ્પલ્સ આપણા સરાઉન્ડિંગમાં છે. તો આપણે જ્યારે એનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એને પ્રત્યક્ષ પણ જોવાનું રાખવાનું. જસ્ટ આમ પાસ થતા હોઈએ તો સાઈડમાં કોઈ પ્લાન્ટ હોય એની મોર્ફોલોજી બાહ્યાકાર વિદ્યા જોવાનો પણ આપણે પ્રયાસ કરીશું. હવે બેટા, કક્ષકલિકાના રૂપાંતરણમાં હજુ એક રૂપાંતરણ છે. કક્ષકલિકાનું હજુ એક રૂપાંતરણ થાય છે, પણ આ વખતે પ્રકાંડ સૂત્ર નથી. આ વખતે બચ્ચા શું છે તો પ્રકાંડ કંટક છે, રાઈટ? તો અમુક વનસ્પતિઓ છે જેમ કે બોગનવેલ છે, લીંબુ છે, તો જુઓ બેટા એમની અંદર શું થશે. આ પ્રકાંડ છે, આ પ્રકાંડમાં અહીંયા પર્ણ છે, રાઈટ? આ પર્ણ જ્યાં છે ત્યાં આ જે એનું કક્ષકલિકાનો ભાગ છે ત્યાં આવા તીક્ષ્ણ, થોડા જાડા, થોડા સખત કંટકોનો વિકાસ થાય છે. તો બેટા આને આપણે શું કહીશું? તો આને કહેવાય પ્રકાંડ કંટક. આને ઇંગ્લિશમાં કહીશું થોન. તો મેં તમને જ્યારે કીધું કે એક્ઝામમાં કંટક લખેલું હોય, એક્ઝામમાં શું લખેલું હોય? કંટક લખેલું હોય, તો ઇંગ્લિશ પેપરમાં, આપણી પાસે નીટમાં ઇંગ્લિશ પેપર પણ આવે છે, ત્યાં જઈને ચેક કરવાનું કે આપણને થોન લખ્યું છે કે સ્પાઇન લખ્યું છે. સ્પાઇન લખ્યું હોય તો થોરવાળું એક્ઝામ્પલ યાદ કરવાનું, આ પર્ણ રૂપાંતરણ છે. અને જો થોન લખ્યું હોય બેટા તો આ પ્રકાંડ કંટક છે. આ શેનું રૂપાંતરણ છે? તો કક્ષકલિકાનું. તો કક્ષકલિકા તીક્ષ્ણ રચનામાં ફેરવાય છે, તો આ તીક્ષ્ણ રચના છે જેનું કાર્ય શું છે બચ્ચા? તો પ્રકાંડ કંટકનું કાર્ય છે રક્ષણ આપવાનું. આ રક્ષણાત્મક કાર્ય કરે છે. કોનાથી રક્ષણ જોઈએ ભાઈ વનસ્પતિને? તો વનસ્પતિ ઉગતી હોય અને ચરતા પ્રાણીઓ એને ખાતા રહેતા હોય છે, તો ચરતા પ્રાણીઓથી રક્ષણ આપે, ચરતા પ્રાણીઓથી રક્ષણ.
કાંટા વાગે એટલે પછીને ખાઈ નહીં, છોડી દે તો વનસ્પતિ ઉગશે વ્યવસ્થિત રીતે. બેટા ઉદાહરણમાં કયા આવશે? તો ખબર છે, આવા જ કલરના આવા પેપર જેવા ફ્લાવર્સ આવે છે, હે ને? પેપર ફ્લાવર પણ તમે કહો છો. તો આ પેપર જેવા, કાગળ જેવા ફ્લાવર્સ આવે છે વનસ્પતિ કઈ? તો બોગનવેલ. બોગનવેલ. અને બીજી વનસ્પતિ કઈ બેટા? આપણા ઘરની આજુબાજુ જ હોય છે, સાઇટ્રસ. સાઇટ્રસમાં બેટા લીંબુ છે, નારંગી છે, આ વનસ્પતિ આવે. તો સાઇટ્રસ એટલે કે લીંબુ, નારંગી તથા બોગનવેલમાં તીક્ષ્ણ કંટકો જોવા મળે છે, કાંટા જેવી રચના જોવા મળે છે. તીક્ષ્ણ કાંટા જેવી રચના જોવા મળે છે, જે શયનું રૂપાંતરણ છે. કક્ષકલિકાનું, કક્ષકલિકાની જગ્યાએ પ્રકાંડ કંટક બની ગયું. આ ક્વેશ્ચન પણ બેટા વારાઘડીએ પૂછાય છે. બોર્ડની એક્ઝામ, બોર્ડ તો નહીં આવે તમારે, સ્કૂલ એક્ઝામ્સ છે, તો સ્કૂલ એક્ઝામમાં બચ્ચા એવું પૂછી શકે છે કે કક્ષકલિકાના રૂપાંતરણ ઉદાહરણ સાથે સમજાવો. જો બેટા આવો ક્વેશ્ચન પૂછાય, કક્ષકલિકાના રૂપાંતરણો તથા તેના ઉદાહરણો જણાવો, તો આમાં બે વસ્તુ આવશે આન્સરમાં. એક આપણે લખવાનું છે પ્રકાંડ સૂત્ર તથા તેના ઉદાહરણ, અને બીજું આપણે થોર્ન્સ વિશે લખવાનું છે, ધેટ ઇઝ પ્રકાંડ કંટક. આ બંને કક્ષકલિકાના રૂપાંતરણ છે. આપણને હંમેશા ક્વેશ્ચનમાં પૂછવા શું માંગે છે ને, આપણે તેના ઉપર ફોકસ કરવાનું. આપણે શું કરીએ બેટા, કે આપણે આપણી જ રીતે બધું અઝ્યુમ કરી લઈએ કે ક્વેશ્ચન પૂછાયો હોય, અડધું વાંચીને પ્રકાંડ લખ્યું છે ને, બધું પ્રકાંડનું લખીને આવીએ ને પછી કે અમારા માર્ક્સ નહીં આવ્યા. તો આપણે હંમેશા જે પૂછ્યું હોય તેનો આન્સર લખવાનો. ઇવન એમસીક્યુમાં પણ એવું થાય બચ્ચા, કે આપણે છે ને લાસ્ટ ટાઈમે વર્ડ શીખવાડ્યા હતા કે આટલા વર્ડ્સ યાદ રાખવાના, આટલા શબ્દો ધ્યાન આપવાના, આપણે એને વાંચીએ જ નહીં ને, આપણે જે ટીક કરવું છે ને ટીક કરીને આવી જઈએ ને ખોટું પડે. તો એવું થવા દેવાનું નહીં. નેક્સ્ટ ખૂબ અગત્યનો ટોપિક છે, સબ એરિયલ સ્ટેમ્સ. સબ એરિયલ. હવે સબ એરિયલનો શું મતલબ થાય? તો આને ગુજરાતીમાં લખી શકીએ છે ઉપ હવાઈ પ્રકાંડો. હવે સબ એરિયલ ઉપ હવાઈનો મતલબ શું છે? થોડા જમીન કે પાણીની અંદર હોય, અડધા બહાર હોય, થોડા બહાર હોય. તો જમીનની અંદર અને બહાર બંને પ્રકારે જે હોય તેને આપણે શું કહીએ છીએ? તો તેને આપણે કહીએ છીએ બેટા ઉપહવાઈ પ્રકાંડો. સૌથી પહેલા આપણને આપ્યો છે રનર, ભાગવા માટે રનર, હે ને? રન એટલે ભાગવું. તો રનરનું ગુજરાતી શું કરીશું? ભૂસ્તારી કરીશું. રનર એટલે શું થાય? રનર એટલે થાય બેટા ભૂસ્તારી. તો હવે રનરમાં શેનું ઉદાહરણ છે પહેલા ઉદાહરણ લખીએ. તો આમાં આવે બેટા ઘાસ, સેન્ટેલા અને ઓક્ઝેલિસ. ઓક્ઝેલિસનું ગુજરાતી આપણી બુકે આપ્યું છે, જેને આપણે કહીએ છીએ અબૂટી. હવે આમાં થાય શું? ચલો ભણાવું શું થાય. તો આ જમીનનો એક ટુકડો છે. આ જમીનના ટુકડામાં ઓબ્વિયસલી જમીનનો ટુકડો છે તો શું હોય? માટી હોય, હોય ને? આ માટીની અંદર, માટીનો કલર થોડો આછો કરી દઈએ. આ જમીનમાં માટી છે. હવે આ માટીમાં અંદર મૂળ ઉગ્યા છે, એની ઉપર ઘાસ ઉગ્યું છે. આવું ઘાસનું આને ક્રાઉન કહેવાય. ઘાસનું આ શું કહેવાય? મુકટ, ક્રાઉનવાળો ભાગ કહેવાય. હવે આમાં જમીનને સમાંતર આડી પાતળી શાખા ઉદ્ભવી. હવે આ શાખામાં આપણને ખબર છે પ્રકાંડ છે, તો પ્રકાંડમાં આ ગાંઠ છે, આ આંતરગાંઠ છે. હવે જ્યાં જ્યાં ગાંઠ છે જમીનને સમાંતર, ભૂસ્તારી,
જમીનને સમાંતર આ પથરાય છે, વનસ્પતિક પ્રજનન કરે છે, જ્યાં ગાંઠ છે ત્યાં. ફરી પાછું આવું, પ્રકાંડ ઉગી ગયું, પર્ણ ઉગી ગયા, ફરી નવી આંતરગાંઠ બની. આવી રીતે એક જ પોઈન્ટ ઉપરથી આવી ઘણી બધી આંતરગાંઠો બને છે અને એમાંથી આવું નવું પ્રકાંડ બને છે. પડી ખબર બચ્ચા? ફરીથી એક વાર કહું, ચલો જુઓ શું થયું. આ જમીનની અંદર અહીંયા એક ગાંઠ છે, એક શાખા પ્રકાંડ, પાતળું નાજુક પ્રકાંડ છે. પાતળું અને નાજુક પ્રકાંડ, તેની એક શાખા, એક શાખા નહીં ઘણી બધી શાખા, પાતળું નાજુક પ્રકાંડ જેની ઘણી શાખાઓ ઉદ્ભવે છે. આ શાખાઓ જમીનને સમાંતર વૃદ્ધિ પામે છે અને પ્રસ્થાપિત થઈને નવા ભાગની રચના કરે છે. તો આને બેટા શું કહેવાય? આને કહેવાય રનર. તો એવું આપ્યું છે કે જમીનને સમાંતર વિસ્તરીને નવા નિકેતો સુધી પહોંચે છે. નિકેત એટલે હેબિટેટ. નવા નિકેતો સુધી પહોંચે છે એટલે કે નવી જગ્યાઓ સુધી પહોંચે છે, દૂર દૂર સુધી વિસ્તરે છે. હવે સેકન્ડ બેટા આપણને અહીંયા આપ્યું છે એ છે ઓફસેટ. સેકન્ડ જે આપણને અહીંયા આપ્યું છે એ શું આપ્યું છે? ઓફસેટ. ઓફસેટનો મતલબ થાય ભૂસ્તારિકા. ઓ ઓફસેટનો મતલબ શું લખીશું આપણે? તો આને લખીશું ભૂસ્તારિકા. તો ઓફસેટ શેમાં જોવા મળે છે? ઓફસેટ બેટા ભૂસ્તારિકા જલજ વનસ્પતિઓમાં જોવા મળે છે. જેમ કે ઉદાહરણ છે, આ ઉદાહરણ છે બેટા વોટર હાયસિન્થ. અને સાયન્ટિફિક નામ આનું છે આઈકોર્નિયા પ્રિસિપિસ. આઈકોર્નિયા, રાઈટ? આઈકોર્નિયા કહેવાય છે. બીજું ઉદાહરણ છે જલીય લીલી. આમાં પિસ્ટિયા આવી શકે છે. પિસ્ટિયા અને આઈકોર્નિયા બે ઉદાહરણ છે જ્યાં ભૂસ્તારિકા જોવા મળે છે. હવે આ બંનેમાં શું તફાવત છે? તો જો આમાં લાંબી આંતરગાંઠ છે, આમાં ટૂંકી આંતરગાંઠ છે. આને શોર્ટ ઇન્ટરનોડલ રનર જ કહેવાય છે. ટૂંકી આંતરગાંઠ ધરાવતી ભૂસ્તારી આને કહીએ છીએ, ટૂંકી. અને બીજું સિંગલ પણ કહેવાય છે, એક આંતરગાંઠીય ભૂસ્તારી. તો આ ભૂસ્તારીનો જ પ્રકાર છે. પણ જેમ અહીંયા એકમાંથી ઘણી બધી ગાંઠમાંથી ઘણી બધી આંતરગાંઠો વિકસી હતી ને, એની જગ્યાએ બેટા અહીંયા શું થાય છે? આ ઘણી બધી આંતરગાંઠ એમાંથી એક ગાંઠમાંથી ઘણી બધી આંતરગાંઠ બને છે. જ્યારે અહીંયા એક વારમાં એક જ આંતરગાંઠનું નિર્માણ થશે. તો જુઓ, આ પાણીની સપાટી ઉપર થાય છે. પાણીની સપાટી ઉપર આ આના પર્ણો છે, સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલા. તો આ પર્ણો બેટા છે સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલા પર્ણો. એની નીચે ટફ્ટ ઓફ રૂટ છે, એટલે કે મૂળનો ગુચ્છો આવેલો છે જે પાણીની અંદર હશે. હવે આમાં શું થાય?
તો આમાં ભૂસ્તારિકા છે તો બચ્ચા અહીંયા એક શાખા ઉદ્ભવશે જેમાં નાની આંતરગાંઠ હશે. આ જે ગાંઠ છે આમાંથી પૂંપળો ફૂટશે અને નીચે મૂળનો ગુચ્છો બની જશે. પડી ખબર? તો આને શું કહેવાય? ભૂસ્તારિકા. પણ ભૂસ્તારિકા દ્વારા આ વનસ્પતિ ખૂબ જ ઝડપી વાનસ્પતિક પ્રજનન કરે છે, પોતાની સંખ્યા વધારે છે. તો ભૂસ્તારિકા દ્વારા ઓફસેટ દ્વારા ઝડપી વૃદ્ધિ કરે છે. આ વાનસ્પતિક પ્રજનનનો પ્રકાર છે ભૂસ્તારિકા દ્વારા થતી વૃદ્ધિ. હવે ઝડપી વૃદ્ધિ કરવાના લીધેથી શું થાય? આખા તળાવને આ ભરી દે છે, તળાવની સપાટી ઉપર છવાઈ જાય છે. હવે તળાવની સપાટી ઉપર છવાઈ જાય તો તળાવમાં સુપોષકતાકરણ કરે છે, તળાવમાં કાર્બનિક જથ્થો વધારે છે, પણ તળાવનો ઓક્સિજન ઓછું કરે છે, તળાવમાં ઓટુ ઘટાડે છે. રાઈટ બેટા? આ કેવી જગ્યાએ જોવા મળે છે? તો સ્થગિત પાણીમાં. બેટા આ વર્ડ આપણને પૂછાય, યાદ રાખવાનું છે. આ પણ એવો ટોપિક છે જે આગળ પણ આવશે. આ સ્થગિત પાણીમાં થાય, વહેતી નદીમાં આઇકોનિયા ન દેખાય. રાઈટ? તમારા આજુબાજુમાં તમે ગામ શહેરમાં રહો છો ત્યાંના તળાવમાં નોટિસ કરજો, આવી ઘણી બધી વનસ્પતિ હશે. હવે ભારતમાં આ પહેલા નહોતી, પણ આ વનસ્પતિ ભારતમાં લાવવામાં આવી હતી. તો ભારતમાં જ્યારે બ્રિટિશ રાજ હતું ને, તો તેમની ક્વીનને આ તળાવ ઉપર છવાયેલી આઇકોર્નિયા જોવાની ખૂબ મજા આવતી હતી, કારણ કે આવા સુંદર મજાના જાંબલી પુષ્પ ઉત્પન્ન કરે. આખા તળાવ ઉપર છવાઈ જાય ને તો જાંબલી કલરની ચાદર છવાયેલી લાગે, જે જોવામાં તો આપણને પણ એવું લાગે કે વાવ અતિ સુંદર. પણ શું થયું બેટા કે આઇકોર્નિયા ભારતમાં આવી. રાઈટ? જળકુંભી, અને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, આ જળકુંભી ભારતમાં આવી, પણ એ ક્વીન વિક્ટોરિયા એને બંગાળમાં લઈ ગયા. બંગાળના તળાવોમાં આ એટલી બધી છવાઈ ગઈ કે ત્યાં એકદમ તળાવ ખરાબ થઈ ગયા, પાણી ખરાબ થઈ ગયું, ઓક્સિજન પાણીમાં ઘટી ગયો, માછલીઓનું થઈ ગયું મૃત્યુ. હવે પશ્ચિમ બંગાળ બાજુ માછલી અને ભાત મુખ્ય ખોરાક છે, તો માછલીઓનું મૃત્યુ થયું તો પછી ખોરાક મળવાનો ઓછો થઈ ગયો. એટલા માટે આને ટેરર ઓફ બેંગાલ કહેવામાં આવે છે. ટેરર એટલે દહેશત ફેલાવવી. રાઈટ? ટેરર ઓફ બેંગાલ કેમ કીધું? કારણ કે તળાવના પાણીની ક્વોલિટી, ગુણવત્તા બગાડી દીધી હતી. હવે નેક્સ્ટ છે બેટા સ્ટોલન. સ્ટોલન ઘરમાં જો ફુદીનો ઉગાડતા હોય તો ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતી રચના છે. તો ચલો સ્ટોલનને ગુજરાતીમાં શું કહીશું? તો આને ગુજરાતીમાં કહીશું વીરો. હવે સ્ટોલનમાં ઉદાહરણ કયા આપ્યા છે? તો જેસ્મીન આપ્યું છે, દેટ ઇઝ જુઈ. બીજું આપ્યું છે બેટા આમાં આપણને ફુદીનો, અને જંગલી સ્ટ્રોબેરી, વાઇલ્ડ સ્ટ્રોબેરી. હવે આની અંદર શું થાય છે વિરોહમાં? તો વિરોહમાં સપોઝ ધારો કે આ આપણી જમીન છે, આ જમીન ઉપરથી આ આપણો છોડ નીકળેલો છે, દીનાનો છોડ છે સપોઝ. ચલો હવે જમીનની નજીકની ભાગેથી, જો નીચે તો આવા મૂળ છે બચ્ચા, હે ને, જમીનના નીચેના મતલબ અહીંયા નીચેનું એક પ્રકાંડ જે છે,
તો જમીન તરફના નીચેના પ્રકાંડથી એક શાખા આગળ વધે છે અને કમાન આકારે વળે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે જમીન તરફની ગાંઠમાંથી લાંબી પાતળી શાખા ઉદ્ભવે છે જે કમાનાકારે વળીને, જો કમાનાકારે વળી છે, કમાનાકારે વળીને જમીનમાં પ્રસ્થાપિત થાય છે. રાઈટ બેટા? તો જુઓ, આ શાખા આવી રીતે જમીનમાં પ્રસ્થાપિત થઈ ગઈ તો અહીંયા મૂળ નિર્માણ થઈ જશે ગાંઠવાળા ભાગે અને ગાંઠમાંથી નવી શાખાઓ ઉદ્ભવશે. ગાંઠમાંથી નવી શાખાઓ ઉદ્ભવશે. Is that very clear? પડી ખબર? તો આને શું કહેવાય? વીરો. ઘરે જો ફુદીનો હોય ને તો એની લાંબી પાતળી શાખા હોય. આ અગ્રભાગ ઉપરની તરફ રહે એવી રીતે અહીંયા થોડા પર્ણો કાપીને, કાઢી નાખવાના પર્ણો, અને આને જમીનમાં દાટી દો. એકદમ સરસ મજાની વૃદ્ધિ થશે, ત્યાંથી નવી શાખાઓ ફૂટશે. આને શું કહેવાય? તો આને કહેવાય બેટા વીરો. નેક્સ્ટ છે સકર. સકરને કહેવામાં આવે છે અધોભૂસ્તારી. હવે સકર શેમાં જોવા મળે છે? ઉદાહરણ કયા? તો ઉદાહરણમાં છે બનાના, પાઇનેપલ અને ક્રાઇસેન્થેમમ. એનું ગુજરાતી આપણને આપ્યું છે ગુલદાઉદી. તો કેળા, અનાનસ અને ગુલદાઉદી આ ત્રણમાં શું જોવા મળે છે? અધોભૂસ્તારી જોવા મળે છે. તો અધોભૂસ્તારીમાં જુઓ બેટા શું થાય. જમીન છે, એની ઉપર પ્રકાંડ છે. પ્રકાંડનો થોડોક ભાગ ભૂમિગત પણ હોય છે, એની નીચે મૂળ હશે, હે ને? હવે આ પ્રકાંડના ભૂમિગત ભાગમાંથી કલિકાનું સર્જન થશે. આ કલિકામાંથી એક આડી શાખા ઉદ્ભવશે અને આ શાખા પછી ત્રાસી વળીને આમ બહાર જઈને પ્રકાંડનું નિર્માણ કરે છે. અહીંયા પ્રકાંડનું નિર્માણ થશે, રાઈટ? તો બેટા આને શું કહેવાય? તો આ જે રચના છે એને કહેવાય અધોભૂસ્તારી. ફરીથી કહું છું, એકદમ ધ્યાનથી સાંભળો, લખતા લખતા ફરી કહું. ચલો, તો જમીનની અંદરની, હવે તમે કહેશો પ્રકાંડ જમીનની અંદર ક્યાંથી ગયો? તો બેટા થોડુંક તો હોય ને, એકદમથી મૂળ ના હોય, થોડુંક પ્રકાંડ જમીનની અંદર જ્યારે બને ત્યારે નોર્મલ હોય, પછી ધીમે ધીમે ઉપર માટીનું ડિપોઝિશન થતું ગયું હોય, માટી જમા થઈ હોય, તો પ્રકાંડનો થોડોક ભાગ જમીનની નીચે હોય શક્ય છે, રાઈટ? તો જમીનની અંદરની પ્રકાંડની ગાંઠમાંથી કલિકા સર્જન થાય. આ કલિકા વાનસ્પતિ કલિકા છે. તો જો આ કલિકા બની, આ કલિકા દ્વારા જમીનને સમાંતર શાખા બની, પ્રકાંડની શાખા બની. ત્યારબાદ આ પ્રકાંડની શાખા, આ શાખા ત્રાસી આગળ વધે છે, ત્રાસી આગળ વધે અને નવા છોડનું સર્જન કરે છે. તો આને શું કહેવાય બેટા? આને કહેવાય અધોભૂસ્તારી, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સકર. તો ઉપહવાય પ્રકાંડમાં ચાર ઉદાહરણો આપણે ભણ્યા. કયા કયા ચાર ઉદાહરણો છે? પહેલું છે ભૂસ્તારી એટલે કે રનર. એમાં આપણે કયા ઉદાહરણ જોયા? તો બેટા એમાં જોયું ઓક્ઝિલિસ એટલે કે અબૂટી, સેન્ટેલા અને ઘાસ. ઘાસમાં સામાન્ય રીતે જોવા મળે છે. ત્યારબાદ આપણે શું ભણ્યા?
ત્યારબાદ ભણ્યા ભુસ્તારિકા, જે પાણીમાં થાય ઓફસેટ છે, જલજ વનસ્પતિમાં હોય, ટૂંકી આંતરગાંઠવાળી ભુસ્તારી જ છે તે. આઇકોનિયા જળકુંભી અને પિસ્ટિયા જલીય લીલિયાના શું છે? ઉદાહરણ છે. થર્ડ આપણે શું ભણ્યા? વિરોહ ભણ્યા, સ્ટોલોન ભણ્યા, જે જુઈ એટલે કે જાસ્મીનમાં, મોગરામાં, રાઈટ, સાથે સાથે ફુદીના અને જંગલી સ્ટ્રોબેરીમાં થાય છે, જેમાં શાખા કમાન આકારે વળે છે અને જમીનમાં પ્રસ્થાપિત થાય છે. અને લાસ્ટ આપણે ભણ્યા અધોભુસ્તારિકા એટલે કે સકર, કેળા, અનાનસ અને ગુલદાવદીમાં. તો કંઈક આવા ઉદાહરણો આ રીતે ડાયગ્રામ આપણને આપ્યો છે, જે ઓલરેડી આપણે ભણી લીધો. અધોભુસ્તારી જો આવી રીતે વધે, અને આ શું છે? ભુસ્તારિકા એટલે કે જે પાણીમાં થાય છે, રાઈટ. ચલો ક્વેશ્ચન. ગુલદાવદીમાં પ્રકાંડ રૂપાંતરણ શેના માટે થાય છે? તો બેટા વાનસ્પતિક પ્રજનન માટે થાય છે. ડન. તો ગુલદાવદીમાં આ જે પ્રકાંડનું રૂપાંતરણ છે તેના દ્વારા નવા છોડ બને છે, તો આ વાનસ્પતિક પ્રજનન માટે થાય છે. ફુદીનામાં પ્રકાંડ રૂપાંતરણ માટે સાચું વિધાન મુખ્ય ધરીના તલ ભાગમાંથી ઉદ્ભવતી પાતળી પાશ્વીય શાખા અને જમીનની અંદર વૃદ્ધિ પામ્યા બાદ ઉપરની તરફ આવી જમીનને અડે છે. મુખ્ય ધરીના તલભાગની ઉપર પાતળી પાશ્વીય શાખા વિકસે છે અને હવાઈ રીતે વિકાસ પામ્યા બાદ કમાન રૂપે જમીનના સંપર્કમાં આવે છે. સાચું વિધાન પૂછ્યું છે, રાઈટ બેટા. ચાલો નેક્સ્ટ આવશે. ફુદીનામાં પ્રકાંડનું રૂપાંતરણ સકર છે, તો એ પણ નહીં આવે. નેક્સ્ટ, આપેલા વિધાનો સાચા છે કે ખોટા? મૂળમાં વર્ધી પ્રદેશના કોષો ગાઢ કોષ રસ ધરાવે છે. વર્ધી પ્રદેશ એટલે વર્ધનશીલ પ્રદેશ. ચલો ગાઢ કોષ રસ છે, યસ. ક્રાઇસેન્થેમમ, અનાનસ અને જાસ્મીન અધોભુસ્તારીના ઉદાહરણ છે. ક્રાઇસેન્થેમમ, અનાનસ અને કેળા આવે બેટા, જાસ્મીન ન આવે. તો આ ખોટું છે, રાઈટ. ટ્રુ ફોલ્સ વાળું એક જ છે. ફર્સ્ટ, મોટોપી જલીય વનસ્પતિમાં ગેરહાજર છે. મેં તમને ભણાવ્યું જલીય વનસ્પતિમાં મૂળ ગોહ હોય છે, જેને કહેવાય રૂટ પોકેટ્સ. તો આપણો સાચો ઓપ્શન કયો આવશે? ટ્રુ, ફોલ્સ અને ટ્રુ. નેક્સ્ટ, પ્રકાંડ ખોરાકનો સંગ્રહ શા માટે કરે છે? તો અનુકૂળ પરિસ્થિતિમાં વૃદ્ધિ પામવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં. તો બેટા ખોરાકનો સંગ્રહ પેરેનેશન માટે થાય. મેં તમને કીધું હતું કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં ખોરાક સંગ્રહ થયેલો હોય તો નવી કૂંપળો ફૂટવામાં મદદ થશે, અને જ્યારે નવી કૂંપળો ફૂટશે ત્યારે જ ફરી પ્રકાશ સંશ્લેષણ શરૂ થશે, રાઈટ. એટલે પ્રતિકૂળ પરિસ્થિતિમાં વૃદ્ધિ પામવા, એઝ ઇટ ઇઝ એનસીઆરટી એ લાઈન આપેલી છે, જે અહીંયા મૂકી છે. નીચેના પૈકી કેટલા પ્રકાંડ રૂપાંતરણો કક્ષીય કલિકાના છે? સો ધીસ ઇઝ યોર હોમવર્ક ક્વેશ્ચન. હોમવર્કમાં કરીને ટાઈમ સ્ટેમ્પ સાથે ટેગ કરવાનું છે, રાઈટ. શુષ્ક પ્રદેશની કેટલીક વનસ્પતિ પ્રકાંડનું માંસલ નળાકાર રચનામાં રૂપાંતરણ કરે છે. હવે યુફોર્બિયા નળાકાર છે, આપણને યુફોર્બિયા જ કીધું છે, ટ્રુ. દ્રાક્ષના વેલામાં પ્રકાંડ સૂત્રો વનસ્પતિને આરોહણમાં મદદ કરે છે, તો યસ. તો જુઓ, પહેલું એકવાર ફરી વાંચીએ. શુષ્ક પ્રદેશની કેટલીક વનસ્પતિ, શુષ્કોદ્ભિદ વનસ્પતિ મેં લખ્યું હતું, તેના પ્રકાંડ માંસલમાં રૂપાંતરણ થાય છે. યુફોર્બિયા નળાકાર અને ઓપનશિયા માં ચપટા પ્રકાંડ હોય છે. તો એકદમ સાચું છે. અને સેકન્ડ, દ્રાક્ષના વેલામાં તથા તુંબડીમાં પ્રકાંડ સૂત્રો વનસ્પતિને આરોહણમાં મદદ કરે છે. તો બેટા બંને વિધાનો શું છે? સાચા છે. નેક્સ્ટ વન.
પ્રકાંડ રૂપાંતરણ અંગેનું અલગ પડતું પસંદ કરો. આમાંથી કયું છે જે અલગ પડે છે? તો ગુલદાવરી, કેળા, અનાનસ આ ત્રણ એકમાં આવે, દેટ ઇઝ અધોભૂસ્તારી. તો આ ચોથું અલગ પડશે, રાઈટ? નેક્સ્ટ છે અનાનસમાં, આ તમારો હોમવર્ક ક્વેશ્ચન છે, સોલ્વ કરજો. હમણાં જ કરાવ્યું, રાઈટ? ચલો, થોડા ક્વેશ્ચન મેમ કરે, થોડા ક્વેશ્ચન તમે કરશો. એનસીઆરટીમાંથી તમારે આ હોમવર્ક કરવાનું છે અને એને સોલ્વ કરીને અલગથી એક નોટબુકમાં લખવાનું છે. તો શું કહેવું છે બાળકો? બોટનીમાં આ જે ચેપ્ટર છે ને, મોર્ફોલોજી ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ, આપણી આજુબાજુનું જોઈ જાણીતું છે કે નહીં? તો જોઈતી જાણીતી, જોયેલી જાણીતી વસ્તુઓને લર્ન કરવામાં આપણને કોઈ મુશ્કેલી નહીં થાય. આપણે ખાલી ખાલી શોર્ટકટ નહીં શોધવાના. ગાજર આપણને ખબર છે, ખાઈએ છીએ, ખાતા પહેલાં બોલવાનું સોટી મૂળનું રૂપાંતરણ ખાઉં છું પ્રાથમિક મૂળ છે. તમે ભૂલશો કેવી રીતે? ખાલી ખાલી શોર્ટ ટ્રિક્સ બનાવવા નહીં બેસવાની. જે ઉદાહરણ આપણી આજુબાજુ છે, જોઈતા જાણીતા છે, તેને એઝ ઇટ ઇઝ લર્ન કરવાનો ટ્રાય કરો. નેક્સ્ટ ટાઈમ આપણે પર્ણ વિશેના લેક્ચરમાં મળીશું અને આજનું લેક્ચર જોઈને હોમવર્ક ક્વેશ્ચનના આન્સર આપી દેજો. જો કોઈ ક્વેરી હોય તો ક્વેરી જણાવી દેજો, એટલે કે કોઈ તમને હોય, શંકા હોય, કોઈ ડાઉટ્સ હોય તો જણાવી દેજો, નેક્સ્ટ લેક્ચરમાં કવર કરી આપીશ. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ટાટા, બાય બાય, કીપ ટ્રાઇંગ, યુ કેન, યુ વિલ. થેન્ક યુ, બાય બાય.